ओके हेलो फ्रेंड्स, वेलकम टू ध नॉवेलिस्ट एके यूट्यूब चैनल। मित्रों, जे लोगों ने साहित्यमां रस छे बराबर, ए लोगों आ चैनल ने जल्दीथी सब्सक्राइब करी दे, केम के आपणे गुजरातीमां साहित्य माटे आ एक स्पेशल चैनल बनावी छे के जे लोगों गुजराती लिटरेचर अने लेखकोमां इंटरेस्टेड छे, एमनी जे घटनाओ, एमनी रियल लाइफ स्टोरीज अथवा तो एमनी नॉवेल्स विशे जाणवा मांगे छे, एमने कया हेतुथी कई नॉवेल लखी, आ बधी वातो आपणे आ चेनल पर करशुं बराबर। जो कि मारो पोतानो थोड़ो घणो एवो साहित्यमां इंटरेस्ट छे, एटले आ चेनलने आपणे वधारे आगळ वधारवानो प्रयत्न करीशुं, अने तमे पण आमां कंट्रीब्यूट करीने कमेंट, लाइक, शेर वीडियोने करता रहेजो अने चेनलने सब्सक्राइब करी दो। मित्रों, आपणे वात करी रह्या हता आपणे करण गेलानी जे सीरीज चालू करी छे, आ पांचमुं प्रकरण छे बराबर। अने आगळ जोई लीधुं के आपणे जे माधव मंत्री छे अने मोती शाह जे ए अंबाजी पहोंचे छे, अंबाजीथी લઈને તે પછી આગળ આબુના રસ્તે થઈને રાજસ્થાન પહોંચે છે, એમને જે છે દિલ્હીની સફર ખેડવાની હોય છે, કેમ કે અંબાજી માતાએ એમને જે છે એવી સલાહ આપી છે કે દિલ્હીની સલ્તનતને તમે જે છે આમંત્રિત કરો ગુજરાત પર ચડાઈ કરવા માટે। તો એ લોકો એમની વાત માનીને હવે દિલ્હી તરફ કૂચ કરે છે, બંને જણા જે છે બહુ મોટો રસ્તો પાર પાડે છે। મિત્રો, અહીંયા નોવેલમાં જે આ અસિતપુરથી લઈને અંબાજી આબુ સુધીનો જે રસ્તો છે એને જે વર્ણન કર્યું છે નોવેલમાં, મને એવું લાગે છે ત્યાં સુધી કાલ્પનિક નથી, એ પ્રેરણા લીધી છે રિયલ લાઈફ એડ્રેસીસથી, એટલે રિયલ લાઈફ લોકેશન્સથી એમને જેમનું તેમ જે છે અહીંયા વર્ણન કર્યું છે। કેમ કે આ જે પટ્ટો છે, આ જે વિસ્તાર છે, તમે એમાં તમે ગયા હોય બરાબર, આબુ સુધી કે અંબાજી સુધી ગયા હોય તો અત્યારે પણ એના એવા જ કેટલાક વર્ણનો તમે જોઈ શકશો, એવા જ કેટલાક સીન્સ કે એવા દ્રશ્યો જોઈ શકો કે એમ ત્યાં રહેલી બાયોડાયવર્સિટી, ત્યાં રહેલા પર્વતો, રમણીય પર્વતો, ત્યાં રહેલા ફૂલ, ફળ, પક્ષીઓ બરાબર, વેલા, આ બધું જ અહીં અત્યારે થોડા એક ઘણા એક અંશે તમે જોઈ શકશો। કેમ કે આ એક બહુ જૂના ટાઈમની વાત છે, આ નોવેલ જ્યારે લખાઈ હશે ત્યારે કદાચ એ બાયોડાયવર્સિટી ત્યાં હાજર હશે। તો અહીંયા વાત કરીએ આપણે પ્રકરણ પાંચની, હવે આપણે એને વાંચી કેમ કરીશું અને જ્યાં ત્યાં લાગે ત્યાં આપણે પોતાનો ઓપિનિયન આપવાનો ટ્રાય કરીશું। તમને કોઈ પર્ટિક્યુલર ઓપિનિયન આપવા માગો તો કમેન્ટ બોક્સમાં આપી શકશો, અને અહીંયા આ નોવેલ સ્ટાર્ટ કરવાનો હેતુ એવો છે કે તમારા સુધી રિયલ લિટરેચર પહોંચે બરાબર। કોઈ પણ ધર્મ, જાતિ, વ્યક્તિ કે કોઈ ઘટના અથવા તો કોઈ ઐતિહાસિક પુરુષ અથવા સ્ત્રીને નું અપમાન કરવા માટે આપણે આ વિડીયો બનાવેલ નથી, આ ડિસ્ક્લેમર હતું બરાબર। ચાલો સ્ટાર્ટ કરીએ પ્રકરણ પાંચ। મહાભારતમાં પ્રસિદ્ધ થયેલા હસ્તિનાપુર પ્રદેશમાં જમુના નદીને કિનારે દિલ્હી શહેર જે હમણાં જે છે ત્યાં પહેલાં રાજપૂત રાજાઓ જ્યાં રાજ કરતા હતા, છેલ્લો તુમાર વંશનો રાજપૂત રાજા નિર્વશ પણ મરણ પામ્યો હતો, ત્યારે અજમેરનો ચૌહાણ વંશનો જે રાજપૂત રાજા છે એ પૃથ્વીરાજ દિલ્હી તથા અજમેર એ બંને સંસ્થાનોનો ગાદીપતિ થયો। એ પૃથ્વીરાજની કારકિર્દીમાં મુસલમાન લોકોના પાદશાહ શાહબુદ્દીન ગોરીએ દિલ્હી પર ચઢાઈ કરી હતી અને તે પહેલીવાર પરાજિત થયો તો પણ બીજી લડાઈમાં તેમનો જય થયો, પૃથ્વીરાજ પકડાયો અને દિલ્હી મુસલમાનોના હાથમાં ગયું। દિલ્હીનો પહેલો મુસલમાન પાદશાહ કુતબુદ્દીન હતો, તેણે અને તેની પછી જે પાદશાહો થયા તેઓએ દિલ્હી શહેરને ઘણું શોભાયમાન કીધું અને રાજ્યની મર્યાદા વિસ્તારીને ઘણા એક હિન્દુ રાજાઓની પરાપૂર્વથી સંગ્રહેલી લક્ષ્મી દિલ્હી શહેરમાં ઘસડી લાવ્યા। મિત્રો, આ જે પ્રકરણ છે પ્રકરણ પાંચ એ ટોટલ 19 પેજનું છે, એથી કરીને તમને વિનંતી છે કે વિડીયો જે છે અંત સુધી જોજો, અહીંયા ઘટનાક્રમો આવતા રહેશે। ઈસવીસન 1296ની દિવાળીમાં આ શહેરમાં ઘણી જ શોભા થઈ રહી હતી, લોકોએ રાત્રે બજારમાં તથા ઘેર ઘેર રોશની કીધી હતી તથા દિવસે ઘણા ઊંચા તથા કિંમતી લુગડા પહેરીને તેઓ ફરતા હતા, ઘેર ઘેર ઉત્સવ થઈ રહ્યો હતો તથા લોકો ઘણા આનંદમાં દેખાતા હતા, એ સગળી ખુશીમાં દિલગીરીનું એક મોટું વાદળ ટંગાઈ રહેલું હતું અને થોડી એક મુદત ઉપર જલાલુદ્દીન ફિરોજને દગો કરી હાર માર્યો હતો અને તે રાજા ઘણા નરમ સ્વભાવનો, દયાળુ તથા શાંત ગુણનો હતો અને તેના વખતમાં લોકો ઘણા સુખી હતા, રંક અને રાય એ બંનેને પાદશાહની તરફથી સગળો સરખો ઇન્સાફ મળતો હતો અને કોઈના ઉપર પાદશાહના જાણ્યા છતાં જુલુમ કરવામાં આવતો ન હતો તથા ધર્મને વાસ્તે કોઈપણને ઉપદ્રવ થતો નહીં, એટલી ઊંધું સગળા લોકોને માલમ હતું કે નવા પાદશાહ અલાઉદ્દીનનો સ્વભાવ તેથી જુદો જ તરહનો હતો
એટલે મિત્રો અહીંયા જો તમે પદ્માવત મૂવી જોયું હોય તો તમને ખ્યાલ હશે કે જે જલાલુદ્દીન હોય છે ફિરોઝ એ શાંત એટલે દરેક ધર્મને ઇન્સાફ આપવાવાળો અને એ રીતેનું બતાવ્યો છે એટલે કે અલાઉદ્દીનથી તો કમસે કમ એ સોફ્ટ હોય છે બરાબર અને અહીંયા એના રાજ પછી લોકો ઘણા લોકો સુખી હતા એવું અહીંયા લેખક પોતે ક્લેમ કરે છે રંક અને રાય બંનેને પાતશાહ તરફથી ઘણો એવો ઇન્સાફ મળતો હતો એટલે કે એ ન્યાયપ્રિય રાજા હતો બરાબર જલાલુદ્દીન અહીંયા એની તરફેણ નથી પણ અહીંયા જે કન્ટેન્ટ આપેલું છે એ પ્રમાણે આપણે કહીએ છીએ અને એના કેટલાક બીજા પુરાવા પણ છે બરાબર તો જે જલાલુદ્દીન ફિરોઝ હતો એ જે અલાઉદ્દીનનો કાકો હતો બરાબર એટલે એના પિતાજીનો ભાઈ હતો હવે એ જે છે એના કરતાં અલાઉદ્દીન સ્વભાવથી તેથી જુદે તરહનો હતો એટલે કે દરેક રીતે એ કહી શકાય કે વિલનિસ સ્વભાવનો હતો એટલે કે એક દુષ્ટના સ્વભાવનો હતો બરાબર નેગેટિવ કેરેક્ટર હતું તેને લડાઈનો ઘણો શોખ હતો તથા તે જાતે જ ઘણો બહાદુર હોવાથી તે એવી ફિકર રાખવામાં આવતી હતી કે તેના આખા રાજ્યમાં લડાઈ હંમેશા થયા કરશે અને તેથી તેની રૈયત ઘણી ખરાબી થશે વળી તે સ્વભાવે ઘણો ક્રૂર દગલબાજ તથા હઠીલો હતો તેથી પણ લોકોને પોતાના જાનમાલની ઘણી દહેશત રહેતી હતી તથા તેને ધર્મને વાસ્તે ઘણી જ જાણું ન હતી અને તેની લુચ્ચાઈ નકમ નિમખરામી તથા દુષ્ટતાથી લોકો ઘણા ત્રાસ પામી ગયા હતા અને તેઓને હજી સાંભળતું હતું કે જલાલુદ્દીન કેવો વિશ્વાસ રાખી કરા આગળ તેના ભત્રીજા અલાઉદ્દીનને મળ્યો અલાઉદ્દીન કેવો ઢોંગ કરીને એકલો આવી પોતાના કાકાને પગે પડ્યો કેવા લાડથી અલાઉદ્દીનને તેને હાથ પકડીને ઉઠાડ્યો અને તેના ગાલ ઉપર હાથ ફેરી બોલ્યો મેં તને બચપણથી ઉછેર્યો તારા ઉપર મેં બાપ જેવી પ્રીતિ રાખી તથા મારા પોતાના છોકરા કરતાં પણ તારા ઉપર વધારે વહાલ રાખ્યું તે મારા ઉપર તને કદી શક આવે જ નહીં કેવા ક્રૂર પ્રાણથી તથા વિશ્વાસઘાત કરી અલાઉદ્દીને તે વખતે પહેરેગીરને ઇશારત કીધી તે ઉપરથી એક મહમૂદ બિન સલેમે જલાલુદ્દીનના ખભા ઉપર તલવારનો ઘા કીધો કેવા ગુસ્સાથી જલાલુદ્દીન હોડીમાં બેસી જવાને દોડ્યો પણ તેટલામાં અખતિયારુદ્દીને આવીને બિચારા અશક્ત ડોસાને પકડ્યો અને તેને ભોય ઉપર નાખી તેનું માથું કાપી નાખ્યું અને કેવા દુષ્ટ અંતકરણથી અલાઉદ્દીનને પોતાના કાકાનું માથું એક ભાલા ઉપર ગોંચીને આખા લશ્કરમાં તથા શહેરમાં ફેરવ્યું વળી જલાલુદ્દીનના મોઆ પછી તેની રાણી મલિકા જહાને વગર વિચારે તથા અમીરોની સલાહ લીધા વિના કદરખા ઉર્ફે રુકદીન ઇબ્રાહીમ નામના તેમના નાના છોકરાને તખ્ત ઉપર બેસાડ્યો પોતાનો મોટો છોકરો અરકલી ખા જે પાદશાહનો ખરેખર વારસ હતો તથા જે તે વખતે મુલતાનમાં હતો તેને રાણી મલિક જહાને ઘણા એક સંદેશા મોકલ્યા અને પોતાની ભાઈ માટે મોટું લશ્કર લઈ આવવાની ઘણી અરજ કીધી અરકલી ખા જે મુલતાનથી આવ્યો નહીં પણ એવો જવાબ કહેડાવ્યો કે નદીને તેના મૂળ આગળ અટકાવી શકાય છે પણ તેથી મોટી થયા પછી તેને વહો કોઈ રોકી શકતું નથી અલાઉદ્દીને દિલ્હી આગળ આવી છાવણી નાખી કદરખા પોતાનું લશ્કર એકઠું કરીને અલાઉદ્દીન સાથે લડવાને બહાર આવ્યો તેના સોબતીઓ તથા તેના તરફના અમીર ઉમરાઓ તેની પાસેથી જસ્ટ રહી અલાઉદ્દીનને જઈને મળ્યા ઠીક છે કદરખા પોતાની માને તથા કેટલાક માણસોને લઈને મુલતાનમાં નાસી ગયો તથા અલાઉદ્દીન દિલ્હીમાં બેસીને પોતાને બાદશાહ કહેવડાવવા લાગ્યો અને પોતાના નામના સિક્કા પડાવ્યા એ સગળી વાત તેઓને તાજી યાદ હતી ત્યાર પછી અલાઉદ્દીને મુલતાન શહેર તાબે કરી અલી અરકલી ખાં તથા કદર ખાં એ બે બાદ શાહજાદાઓને પકડી પોતાના પાસે લાવવાને એક મોટું લશ્કર આપી પોતાના ભાઈ અલફ ખાં તથા ઝફર ખાને મોકલ્યા અહીંયા મિત્રો સ્પષ્ટ જે વસ્તુઓ જે છે એ ઇતિહાસમાં જે છે એ પ્રમાણે થોડી બતાવવાનો ટ્રાય કર્યો છે કે જે ગુજરાત ઉપર અલફ ખા જે છે અને ઝફર ખા બંને સૂબાઓ જે હોય છે એમને આપી દેવામાં આવ્યું હોય છે ગુજરાત જીત્યા પછી તો ત્યાં એ લોકો એમના ભાઈ હોય છે જે અલાઉદ્દીન હોય છે એના બંને આ બંને ભાઈઓ હોય છે બરાબર અલફ ખા અને ઝફર ખા જે પાછળથી ગુજરાત અને બીજા રાજ્યો જીત્યા પછી
સુબાઓ બને છે, બરાબર. તો એમને એ લોકો કારભાર સોંપે છે. જ્યારે તમે, તમને ખ્યાલ હશે કે જ્યારે અસાઈ ઠાકરની વાર્તા આવે છે ત્યારે અસાઈ ઠાકર જે કણબી સ્ત્રી અથવા કણબી છોકરી સાથે એક ભાણામાં જમે છે ત્યારે આ ઝફરખાં અને અલફખાં જે છે એ ત્યાંના કહી શકાય કે એ દ્રષ્ટા બને છે, બરાબર. એના સાક્ષી બને છે. હવે આગળ તેઓ મુલતાન શહેરને ઘેરો ચાલ્યો ગાલ્યો અને તે બે મહિના સુધી ચાલ્યો, બરાબર. તેઓએ મુલતાન શહેરને ઘેરો ગાલ્યો અને તે બે મહિના સુધી ચાલ્યો. આખરે શહેરના લોકોએ તથા સિપાહીઓએ મુલતાનનો કિલ્લો પાદશાહી સરદારને સ્વાધીન કરવાનું કબૂલ કીધું, પણ એટલી તેઓએ શરત કીધી કે બે શહજાદીની જિંદગી બચાવી. એ શરત અલફખાને મંજૂર કીધી અને તે પાળવા બાબત ઘણા સખ્ત કસમ ખાધા. એ પ્રમાણે તે શહજાદાને પોતાના હાથમાં લઈ સગળી હકીકત અલાઉદ્દીન પાછાને કહેવાઈ. હવે મિત્રો, અલાઉદ્દીન અહીંયા જ્યારે એના કહી શકાય કે કાકાને, એટલે કે જે એના કાકાને મારે છે, બરાબર, ત્યારે એના કાકાને તો મારે જ છે, પણ એના જે કહી શકાય કે જલાલુદ્દીનના જે છોકરા જે છે અથવા તો એમની કાકી જે એમની પત્ની જે છે એમને પણ ફરાર કરી દે છે, એમને નાસવું પડે છે. શરૂઆતમાં એ લોકો એકબીજા સાથે ટક્કર લેવાની ટ્રાય કરે છે, પણ અલાઉદ્દીન કેમે કરીને એમને બંનેને મુલતાન જે છે તરફ રવાના, મતલબ મુલતાન તરફ ભગાડી મૂકે છે, બરાબર. તો અહીંયા અને દિલ્હીમાં અંદર એ આખા શહેરમાં એમનું માથું જે છે કાપાયેલું ફેરવીને પોતાને પાછા કહેવડાવે છે, બરાબર. હવે પાછા ઘણો જ ખુશ થયો. તેની ઘણી લાંબી મુરદની ધારેલી મતલબ હવે હાંસલ થઈ. હવે તેના હક વિશે તકરાર ઉઠાવીના કોઈ રહ્યું નહીં. શહેરમાં ઘણો આનંદ ઉત્સવ પોતાના ખરચથી કરાવ્યો અને એકલા મુસલમાનોને જ તેણે પૈસા આપી રાજી કીધા નહીં, પણ પોતાની હિન્દુ રૈયતને પણ તેઓના દેવાલયમાં તેઓનું ધર્મ પ્રમાણે ભક્તિ કરી પોતાની ફતેહ તથા સુકાખારી તેઓના દેવો પાસે માગવાનો હુકમ કીધો. એટલે કે અહીંયા મિત્રો જોઈ શકો છો કે એને એ ધર્માંધ હતો, બરાબર. એ હિન્દુ ધર્મ હોય કે એનો પોતાનો મુસ્લિમ ધર્મ હોય, પણ દરેક દેવાલયો અથવા દરેક મુસલમાનોને પૈસા આપીને એમના ભગવાનો જોડે ધર્મ પ્રમાણે ભક્તિ કરી પોતાના ફતેહની અને સુખાકારીની જે છે દુઆ માગવાનો દેવ પાસે હુકમ કરાવ્યો. એને તેણે મુખ્ય બ્રાહ્મણોને બોલાવી તેઓની ક્રિયા કરાવવાને જેટલો ખર્ચ બેસે તે સગળો પૂરો પાડ્યો. એટલે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રમાણે બ્રાહ્મણોએ અહીંયા પણ પૈસા પડાવ્યા છે, બરાબર. અહીંયા બોલાવી તેઓની ક્રિયા કરવા અને તેઓ ખર્ચ બેસે એટલો સગળો પૂરો પાડે એમ. એટલે કે એમના એના મોટાથી મોટો પાદશાહ હોય કે મોટાથી મોટો રાજા હોય, વિદર્મી હોય કે પછી શિવાજી હોય કે પછી કોઈ બી હોય, એમના પાસેથી આ મુખ્ય આ બ્રાહ્મણો જે છે એ પોતાનો ખર્ચ તો કઢાવી જ લેતા, પોતાનો પૈસા જે છે એ લોકોની જોડે કઢાવી જ લેતા. તો અહીંયા પણ અલાઉદ્દીન જેવા રાજાને જે દુષ્ટ હોય છે, જે કહી શકાય કે દગલબાજુ હોય છે, જે વિદર્મી હોય છે, એના જોડે પણ બ્રાહ્મણોએ ખર્ચ પેસે તે સગળો પૂરો પાડ્યો, બરાબર. એમની જોડેથી પૈસા પડાવે છે. એ અધર્મ જોઈને બીજા મુસલમાનોને ઘણો ગુસ્સો લાગ્યો. આ જોઈને જે મુસલમાનો છે એમને ઘણો ગુસ્સો લાગ્યો, એને અધર્મ ગણાવે છે અને કાફર લોકોના ધર્મને ઉત્તેજન આપ્યું. મિત્રો અહીંયા કાફરનો અર્થ અહીંયા મિત્રો જે છે હિન્દુ નથી, તો અહીંયા ઘણી એક કહી શકાય કે અંધશ્રદ્ધા ફેલાયેલી છે તો અફવા ફેલાય છે. કાફર લોકો જે છે એ મુસલમાન અને બીજા ધર્મો કાફર શબ્દનો અર્થ એવો કહે છે કે જે ઈશ્વરમાં જેને વિશ્વાસ નથી એ કાફર, બરાબર, કે જે નાસ્તિક છે. હવે જે બીજા ધર્મો ધાર્મિક છે એના માટે આ શબ્દ વપરાયો નથી. જે નાસ્તિક છે એને શોધીને મારવા, એને કહી શકાય ક્યાંય પણ તમને ખ્યાલ પડે કે આ નાસ્તિક છે તો એને તરત જ મારી દેવો, એવું ધર્મોના કહી શકાય ઘણા એવા, હું નામ નથી દેવા માગતો, ઘણા એક ધર્મોમાં એવું લખેલું છે, બરાબર, એમના ધર્મગ્રંથોમાં. તો કાફર લોકો અહીંયા ખોટું એવું લખે, અહીંયા લાઈન છે, કાફર એ શબ્દ નાસ્તિકો માટે હોય છે. તો ધર્મને ઉત્તેજન આપ્યું અને ખોટા દેવોની પ્રાર્થના કરાવવાથી ખરો ખુદા ઘણો કોપાયમાન થશે એમ સમજી બ્રાહ્મણને પૈસા ન આપવા માટે પાછાને ઘણો સમજાવ્યો. અલાઉદ્દીન મરજી બધા લોકોને ખુશ કરવાની તથા સગળાઓની પ્રીતિ સંપાદન કરવાની હતી, તેથી તેણે તેઓની વાત કાને ધરી નહીં અને જો મુસલમાનો પાછાની હઠિલાઈથી ઘણા નાઉમેદ થઈ ગયા તો પણ એ કામ ઉપર તેઓનો ક્રોધ કાયમ રહ્યો તથા તેઓએ કોઈ પણ રીતે હિન્દુઓ સાથે ટંટો કરવાનો ઠરાવ કીધો.
તે દાડે દિલ્હીની સગળી મસ્જિદોમાં એક વાયજ કરાવવાનો તથા અલફખાના મોકલેલા ફતેહના સમાચારો કાગળ વંચાવવાનો પણ હુકમ થયો હતો. દિવાળીને દહાડે મુસલમાનોનો જુમાનો પાક દહાડો હતો, તેથી તે જ દિવસે એ પાછાનો હુકમ અમલમાં આવ્યો. સગળી મસ્જિદોમાં બપોરે 12 વાગે ભાંગ પુકારવામાં આવી અને તે સાંભળીને શહેરના તમામ મુસલમાન લોકો સારા સારા લુગડા પહેરીને તથા પોતાના છોકરાની સાથે લઈને પોતાની મસ્જિદોમાં જવા નીકળ્યા. હિન્દુઓના શહેરોમાં દહેરાઓમાં પણ ઘણી ધામધૂમ થઈ રહી હતી. દરેક દેવાલયોમાં ઘણા એક બ્રાહ્મણો મોટા મોટા કાંટા કાઢીને મંત્રો ભણતા હતા તથા તે જે પૈસા મળ્યા હતા તેઓનો બદલો વાળતા હતા. હજારો લોક દર્શન કરવાને જતા હતા. દહેરા ઘણા શણગારેલા હતા તથા ત્યાં લોકોની ઘણી જ ભીડ થઈ રહી હતી. એવા એક મોટા નામાંકિત દેવસ્થાનમાં બીજા બધા દહેરા કરતાં લોકોનો વધારે જમાવ થતો હતો. બરાબર, અહીંયા જે છે એ જે સલ્તનતમાં આટલી એના આવ્યા પછી ઘણી એવી ધૂમધામ હતી. ફક્ત મુસલમાનોમાં જ નહીં પરંતુ હિન્દુઓમાં પણ, એમના દેવાલયોમાં, એમના દહેરાઓમાં પણ કહી શકાય કે ધામધૂમ હતી. બરાબર, તો એવું નહોતું કે કોઈ એક ગ્રુપ ખુશ હતું અને કોઈ એક ગ્રુપ જે છે ઘણું ઉદાસ હતું, એવું પણ નહોતું. બરાબર, તો મિત્રો અહીંયા વાત કરી રહ્યા હતા આપણે, અહીંયા એક શબ્દ આવે છે કાફર. બરાબર, તો કાફર તમે ગૂગલ સર્ચ કરી લેજો. અહીંયા મેં ગૂગલ સર્ચ કર્યું છે, એના અંદર ઇંગ્લિશ જે એની વ્યાખ્યા છે એ પ્રમાણે આવે છે કે અન ઇન્સલ્ટિંગ ટર્મ ફોર અ બ્લેક આફ્રિકન. એક બ્લેક આફ્રિકન માટે ઇન્સલ્ટિંગ છે, ના કે ઇન્ડિયન, ના કે હિન્દુ. બરાબર, બીજું કે તમે વધારે સર્ચ કરશો તો એ પર્સન હુ હેઝ નો રિલિજન ફેથ, અનબિલીવર. બરાબર, અનબિલીવર હોય એને કાફિર કહેવાય, કાફ ઇર. બરાબર, કાફ ઇર, ઠીક છે, કાફ ફિર. બરાબર, તો આ પ્રમાણેને તમે ગૂગલ પોતે સર્ચ કરીને શોધી શકો છો, ના કે શોધ્યા વગર, ગૂગલ સર્ચ કર્યા વગર, એના વિશે ઇન ડિટેલ માહિતી લીધા વગર તમે ગુસ્સો ચડાવી શકો છો કે આ અમને કહેવામાં આવ્યું છે. બરાબર, તો આ એવું નથી, હિન્દુઓ માટે નથી. બરાબર, કાફર શબ્દ એટલે કે જે અનબિલીવર છે, જેના જોડે જે ફેથ નથી જેને ધર્મમાં કે ભગવાનમાં. બરાબર, તો નાસ્તિકો માટે છે, અને નાસ્તિકો અત્યારે એક મોટું કમ્યુનિટી છે, ઉભરતી કમ્યુનિટી છે. દરેક લોકો નાસ્તિક થવાના છે. બરાબર, એવું મારું ઓપિનિયન છે કે ફ્યુચરમાં બધા નાસ્તિક જ થઈ જશે. બરાબર, હવે ફ્યુચર કોને જોયું છે ખ્યાલ નથી, ચલો જવા દો. અહીંયા તથા કાફર લોકોના ઢોંગી તથા નાપાક ધર્મને આટલી આબરૂ મળવાથી તેઓએ એટલો તો ક્રોધ ચડ્યો કે તેઓને સગળા હિન્દુઓના દેખતા તેઓના દેવને ઘણી ગાળ દીધી તથા કેટકેટલાય બ્રાહ્મણને ડાંગ વતી માર્યા. હજી હિન્દુઓ છેક નિર્બળ નિર્બળ અને ભાજીખાવ થઈ ગયેલા નહોતા, અહીંયા સોરી થઈ જાય એવું. તેઓમાં હજી સુરાતન બાકી રહેલું હતું, તેથી આ ગાળો, દેવને અપમાન તથા ડાંગનો માર તેઓ ઢોરની પેઠે ધીરજ રાખી ખમી રહ્યા નહીં. તેઓમાંથી કેટલાક મુસલમાનો ઉપર તૂટી પડ્યા અને ત્યાંથી સારી પેઠે મારામારી થઈ, મુસલમાનોને થોડા અને હિન્દુઓને ઘણા, તેથી મુસલમાનોને કંઈ ચાલ્યું નહીં. તેઓ એ ઘણો માર ખાધો અને 2-3 જણા મરવા જેવા થઈ ગયા. શહેરમાં આ લડાઈની બૂમ ચાલી. મુસલમાનો ગલીએ ગલીએ તથા ચકલે ચકલેથી તથા મસ્જિદોમાંથી હથિયારબંધ દોડી આવ્યા. મિત્રો અહીંયા તમે વિચારો કે અલાઉદ્દીન જ્યારે પોતાની પીક પોઈન્ટ ઉપર હોય છે, જ્યારે પોતે જે દિવસથી એ સુલતાન પદ ઉપર બેસે છે, બરાબર, પોતાના અંતે જ, મતલબ પોતાના કાકાની હત્યા કરીને, બરાબર, અને પોતાના સ્વજનોને પણ નસવાડી દે છે, મતલબ બગાડી દે છે. અને ત્યારે આવું થાય કે જ્યારે મુસલમાનો થોડા હોય છે, આ કોઈ દંગાનો સીન નહોતો. અહીંયા આ વસ્તુ થોડી અનએક્સપેક્ટેબલ છે કે એ વખતે રાજા એ થઈ ગયો હતો. બરાબર, આખા હિન્દનો જ્યારે જફરખાન હતો ત્યારે પણ લોકો કહી શકાય કે જ્યારે જલાલુદ્દીન હોય છે, બરાબર, અહીંયા બતાવીએ પ્રમાણે કે જે એક જસ્ટ સેકન્ડ
હા જ્યારે જલાલુદ્દીન હોય છે બરાબર, જલાલુદ્દીન ખિલજી જે ખિલજી વંશનો સ્થાપક છે, એને એ જ્યારે હોય છે ત્યારે પણ મુસલમાનો એટલા જ હતા. આ કોઈ મોડર્ન ટાઈમનો કહી શકાય કે દંગો ફસાદ હોય છે એવું નથી કે અમુક મુસલમાનો થોડા હતા એ હિન્દુઓને મારવા ગયા અને પોતે થોડા હતા એટલા માટે માર ખાઈ ગયા, અને એવું ના હોય શકે. આ રાજાશાહી હતી બરાબર, આ સલ્તનત કાળ હતો, એમાં કહી શકાય કે એ લોકો જેમ થાય એમ ઈચ્છે એમ થતું બરાબર. તો અહીંયા આ વસ્તુ થોડી અનએક્સપેક્ટેબલ છે કે મુસલમો ગલીએ ગલીએ તથા ચકલે ચકલેથી મસ્જિદોમાંથી નીકળ્યા, મસ્જિદોને હથિયારબંધ દોડી આવ્યા, અને તેઓ હિન્દુઓને પણ ઘણો જમાવ થઈ ગયો અને વગેરે વગેરે, અને તેઓ એક તેમાંથી એક બે મરણ તોલ થઈ ગયા. એ વસ્તુ ખોટી, અહીંયા થોડી અનએક્સપેક્ટેબલ છે બરાબર. શહેરોમાં સગડાઓને પોતાના બારણા બંધ કરી દીધા તથા હવે શું થશે વાતની તેઓ ભારે ફિકરમાં પડ્યા. લડાઈ તો ભારે ચાલી, લાકડી તલવાર ખંજર પથ્થર ઘરના નળિયા વગેરે જે હથિયાર લોકોના હાથમાં આવે તે લઈને લડવા લાગ્યા, જ્યાં ઘણી જ ગળગડાટ થઈ. હિન્દુઓ તથા મુસલમાન ભેળસેળ થઈ ગયા, અને જેને દાઢી હોય તેને હિન્દુઓને અને દાઢી વગરના હોય તેને મુસલમાન લોકોએ દયા લાવ્યા વિના ઘણો જ માર માર્યો. બંને તરફના ઘણા એક માર્યા, કેટલાક મરણતોલ જખમી થયા, કેટલાક બાકીને ભોય પર પડ્યા, અને તેઓ થાકીને ભોય પર પડ્યા, અને તેઓ લોકોના પગ તળે છુંદાઈને મરણ પામ્યા. લડાઈનો શોરબકોર ઘાયલ થયા, મરતા માણસોની ચીસાચીસ તથા ઘણી એક તહેરના અવાજથી ત્યાં કાન બહેર મારી જતા હતા. મુસલમાનો તથા હિન્દુઓના ટોળેટોળા આવ્યા જતા હતા, અને જો અલાઉદ્દીન પાદશાહને એ વાતની ખબર ન પડી હોત તથા તેણે લડાઈનું સમાધાન કરવા તથા બંને જે લોકો આગેવાન હોય તેઓને પકડીને પોતાની હજુરમાં લાવવાને એક લશ્કર મોકલી ન હોત તો આ લડાઈનો ક્યારે પાર આવત તે કહેવું મુશ્કેલ છે. તો મિત્રો, થોડું ઘણું એવું ક્લેશિંગ હતું અને અલાઉદ્દીન એને ખ્યાલ નહોતો, અહીંયા લેખક એ પ્રમાણે કહેવા માગે છે, ક્લેમ કરે છે. તો ત્યાં જ્યારે અલાઉદ્દીન વચ્ચે ના પડત તો આ લડાઈનો ક્યારે પાર આવત તે કહેવું મુશ્કેલ હતું. પાદશાહનું લશ્કર આવતું જોઈને લડનારોમાંથી ઘણા એક નાસી ગયા, કેટલાક પાસેના ઘરમાં ભરાઈ ગયા, અને કેટલાક ઓટલા ઉપર સામેલા લડવામાં સામેલ નથી એમ જણાવવાને બેસી ગયા. મુસલમાનોના કરતાં હિન્દુઓને વધારે દહેશત લાગી, તેથી તે લોકોમાંથી વધારે સટકી ગયા. લશ્કર આવતા જ તેના સરદારે હુકમ કીધો કે લડાઈ એકદમ બંધ કરવી અને હથિયાર ભોય પર નાખી દેવા. લડનારાઓ લાચાર થઈ ગયા, અને હવે વધારે લડવામાં કંઈ ફાયદો નથી એમ જાણીને તે ઉપરીનો હુકમ માથે ચડાવીને ઊભા રહ્યા. ત્યાર પછી તે લશ્કરના સરદારે તેઓમાંથી મુખ્ય માણસોને પકડી લીધા અને તેઓને બાંધીને પાછાની આગળ લઈ જવાને તેઓ નીકળ્યા. પકડાયેલા માણસોના માણસોમાં જે મુસલમાનો કરતાં હિન્દુઓ વધારે હતા, અને તેઓને ભય પણ વધારે હતો, અને પોતાના જીવની આશા મૂકીને ચાલતા હતા, અને જે બને તે ખમવાને તેઓ તૈયાર રહ્યા હતા. થોડી વારમાં તેઓ સગડા પાછાને અલાઉદ્દીનની હાજરમાં ઊભા રાખ્યા. તે દાડે દરબાર ભરપૂર ભરાયેલું હતું. પાછા સેનાના હીરે જડેલા તખ્ત ઉપર બેઠો હતો, અને પોશાક તથા ઝેવર જોતા આંખ ઝંખવાઈ જાય એટલો તે શણગારાયેલો હતો. સોનું, હીરા, મોતી, માણેક વગેરે રત્નોમાં કંઈ જ કસર રાખવામાં આવી ન હતી. તેના દબદબામાં કંઈ શોભા ઉપર જરા પણ લક્ષ આપવામાં ન હતું. તેના શણગારનો ઈરાદો શોભા આપવા કરતાં તેના અગણિત દોલત લોકોમાં પ્રસિદ્ધ કરવાનો વધારે હતો. અહીં મિત્રો તે કહે છે કે એના શણગારનો ઈરાદો શોભા આપવા કરતાં એના અગણિત દોલત લોકોમાં પ્રસિદ્ધ કરવાનો વધારે, એટલે કે એને દેખાડવાનો વધારે એનો ઈરાદો હતો, અને દોલત પણ તેને બેસુમાર મેળવી હતી. કોઈ પણ પાદશાહની પાસે તખ્ત ઉપર બેસતી જ વખતે એટલું ધન હશે એમ તવારીખ ઉપરથી જણાતું નથી. તેણે સૌથી પહેલાં દક્ષિણ તરફના દેશો ઉપર ચડાઈ કીધી હતી, અને ત્યાંની ઘણા કાળની એકઠી થયેલી દોલત તે લૂંટી લાવ્યો હતો. અને મુસલમાન ઇતિહાસકર્તા લખે છે કે જ્યારે જલાલુદ્દીન ફિરોજના રાજ્યમાં તેણે દેવગઢનું રાજ્ય જીત્યું બરાબર, ત્યારે ત્યાંના રાજાએ તેને શાંત કરવાને 600 મણ મોતી, 2 મણ હીરા, માણેક, લીલમ અને પોખરાજ, 1000 મણ રૂપો અને 4000 રેશમના થાન નજર કીધા હતા. એટલે આટલું ઘણું દોલત જે છે દેવગઢ રાજ્યમાંથી તે ઉપાડી લાવ્યો હતો, અને તેની સાથે બીજી પણ ઘણી એક કિંમતી વસ્તુઓ આપી હતી. અને અગ્રજો આ લખાણમાં મુસલમાન લોકોની રીત પ્રમાણે અતિશક્તિ તો ઘણી હશે તો પણ તે ઉપરથી એવું જણાય છે કે તે દક્ષિણમાંથી બેસુમાર દ્રવ્ય હરી લાવ્યો હતો. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પ્રમાણે
જ્યારે પ્રજા વાત કરતી હોય છે, જ્યારે જનતા જે વાત કરતી હોય છે, ત્યારે ઘણું એક અતિશયોક્તિ પણ જોડી લેતી હોય છે. તો આમાં અતિશયોક્તિ હોઈ શકે છે, પણ હા, તે એટલું નક્કી કે તે જ્યાં ત્યાંથી ઘણું એવું કિંમતી વસ્તુઓ લૂંટી લાવ્યું હોય છે અને તે રાજાઓએ પોતે આપેલી હોય છે પોતાના રાજ્ય પર ચડાઈ ન કરવાના બાબતે. અગ્રજો આ લખાણ મુસલમાન લોકોની રીત પ્રમાણે અતિશક્તિ તો ઘણી હશે, તો પણ તે ઉપરથી તેવું જણાય છે કે દક્ષિણમાં તે બેસુમાર દ્રવ્ય હારી લાવ્યો હતો. તેણે તેના રાજ્યમાં એ કરતાં પણ વધારે દોલત મેળવી તે એટલી હતી કે તેના જેવો બીજો કોઈ પણ પાછા ધનવાન ન હતો. તેના ઘરનો ખર્ચ પણ આશ્ચર્યજનક હતો. તેની પાસે માત્ર ખાનગી ઘરના ચાકરો 17,000 હતા. એ ઉપરથી તેનો બીજો વૈભવ કેવી રીતેનો હશે તે વાંચનારાઓએ ખ્યાલ કરવો. એવી રીતે અલાઉદ્દીન ખિલજી તે દહાડે બિરાજેલો હતો. તેનું મોં એવું તો મોટું અને વિકરાળ હતું કે તેને જોઈને સગડાને ત્રાસ લાગ્યા વિના રહે જ નહીં, તથા તેને આબરૂ આપ્યા વિના પણ ચાલે નહીં. તેને આવી રીતે હિન્દુસ્તાનમાં ફિતુરી લોકો ઉપર મજબૂત રીતે તથા શક્તિથી રાજદંડ પકડવાને જે પરમેશ્વરે સર્જાયેલો હોય એમ દેખાતું હતું. તેની આંખ ગોળ તથા ઘણા તેજથી વાઘની આંખની પેઠે જ ચળકતી હતી અને તેમાં દયા કે ક્ષમાની કંઈ પણ નિશાની માલમ પડતી નહોતી. તેનું આખું શરીર એવું પૌઢ તથા કૌવતદાર હતું કે તેને જોઈને મોટા મોટા અમીરો પણ થરથર કાંપતા હતા. અલાઉદ્દીન ખિલજીનો એટલો ત્રાસ હતો કે તે આજ પણ ગુજરાતમાં ગામોમાં અલાઉદ્દીન ખૂની એ નામથી ઓળખાય છે. તેની આસપાસ મોટા મોટા અધિકારીઓ બેઠેલા હતા. એક તરફનો તેનો વજીર ખ્વાજા ખાતીર હતો અને તે ખતીર હતો અને તેના વખતમાં ઘણો સદગુણી માણસ ગણાતો હતો. બીજો દીવાની અદાલતનો મુખ્ય ન્યાયાધીશ કાઝી સદરુદ્દીન એરિફ ઉર્ફે સદરેજ હાન હતો. ઠીક છે. હવે ઉમદતુલ મુલ્ક મલેક હમીદુદ્દીન અને મલેક એજુદ્દીન એ બંને ઘણા વિદ્વાન અને બુદ્ધિશાળી મુનશી બેઠેલા હતા. અહીંયા બે મુનશીના નામ આપ્યા છે, બરાબર. ઉમદતુલ મુલ્ક અને મલેક હમીદુદ્દીન અને મલેક એજુદ્દીન, આ ત્રણ નામ છે, બરાબર. એમાં એ વિદ્વાનો બુદ્ધિશાળી અને મુનશી હતા, એ બેઠેલા હતા. બીજી તરફ દિલ્હીનો કોટવાળ નુસરત ખાન હતો. બીજો મલેક ફખરુદ્દીન કુચી ફોજદારી અદાલતનો મુખ્ય ન્યાયાધીશ હતો. અહીંયા ન્યાયાધીશ હોય છે એક ફખરુદ્દીન રુકુચી કરીને, બરાબર, એ પણ હોય છે. નુસરત ખાન હોય છે જે દિલ્હીનો કોટવાળ હોય છે, એટલે કે મેઇન સિક્યુરિટી ગાર્ડ અથવા મેઇન સિક્યુરિટી માટે જે સલામત સંરક્ષણ અધિકારી હોય એ, બરાબર. તો અહીંયા એ પ્રમાણે હતું. અને મુખ્ય મુનશી મલેક ઝફરખાન જેના બંને ભાઈઓ હતા એની વાત છે અહીંયા. એ સિવાય બીજા ઘણા એક અમીર ઉમરાઓ, સુબાઓ, કાઝીઓ, મૌલવીઓ, લશ્કરના સરદારો, ફકીર, દરવેશો તથા બીજા ઘણા એક માણસો હતા. એવા દરબારમાં તે પકડાયેલા ફિતુરી લોકોને લાવી ઊભા રાખ્યા. પાછા તેનો ઇન્સાફ કરવાનો તથા જે અપરાધી ઠરે તેને બીજી શિક્ષા કરવાનો હુકમ કીધો. જે પ્રમાણે ફોજદારી અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે મલેક ફખરુદ્દીન કુચીની પાસે તેઓને લઈ આવ્યા. તેણે તે વખતે સગડાના હાજર જામીન લઈ છોડી મૂક્યા અને બીજે દહાડે હાજર રહેવાને ફરમાન કર્યું. જે ઠેરવેલ વખતે સગડા કેદીઓને હાજર થયા અને તેઓની પાસેથી પૂછપરછ કરી લડાઈ થવાનું કારણ તથા તેને લગતી સગળી હકીકત ફખરુદ્દીને જાણી લીધી. ઇન્સાફની આંખે જોતા તો સાફ હતું કે મુસલમાન લોકોએ કજિયો ઉઠાવ્યો. તેઓએ પહેલાં હિન્દુઓને દેવોનું અપમાન કીધું તથા કેટલાક હિન્દુઓને માર્યા. પછી હિન્દુ લોકોએ સામા થઈને તેને માર્યા અને તેઓએ ન્યાયાધીશની નજરમાં એક મોટી ચૂકી દી. અસલ જ્યારે રાજ્ય સ્થાપન થયા ત્યારે જબરાની સામા નબળાનું રક્ષણ કરવું એ જ રાજ્ય કરનારનો મુખ્ય ધર્મ હતો અને રાજ્ય સ્થાપવાનો એ જ હેતુ હતો. જો સગડા પોતપોતાની મરજી પ્રમાણે જે તેઓની નજરમાં ગુનો લાગે તેનું વેર લે તો જન સમાજનું બંધારણ તૂટી જાય. લોકોની એક રાણી પશુઓના ટોળા જેવા થઈ જાય અને જાનમાલની સલામતી રહે નહીં અને માણસના સુખનો નાશ થાય એટલું જ નહીં પણ તેઓની થોડી મુદતમાં અંત આવે માટે જે ઠેકાણે સારા બંદોબસ્તવાળું રાજ્ય છે તેઓ ખાનગી રીતે વેર લેવાનો કોઈનો અખત્યાર નથી. જે માણસ નુકસાન લાગ્યું હોય તેને પોતાના મેળે જ કાયદાનો અમલ કરી સામાને પોતાની મરજી પ્રમાણે શિક્ષા કરવાને બદલે રાજાની આગળ ફરિયાદ કરવી અને રાજા ત્રાહિત માણસ હોવાથી તેમાંથી બંને કોઈ પણ ઉપર ઘણું કરીને દુશ્મની હોતી નથી. તથા બે દુશ્મનો વચ્ચે જે જુસ્સો તથા અંટસ ઘણું કરી હોય છે અને તેથી તેઓની વિવેક બુદ્ધિ પર જે પડદો વળી જાય છે તેમ રાજાને થતું નથી.
તે હંમેશા નિષ્પક્ષપાત તથા શાંત વૃત્તિનો હોવો જોઈએ અને તેથી તે બંનેનો ગુનો તપાસવા અને તેમાંથી બંને વધારે કસૂર કોની છે તે શોધી કાઢવાને તથા જેનો ગુનો માલમ પડે તેને ઘટતી શિક્ષા આપવાને વધારે લાયક છે. તો મિત્રો, અહીંયા આપણે આગળ નોવેલમાં જે કહી શકાય સોશિયલ જસ્ટિસની એક પદ્ધતિ જોઈ હતી, જે હિન્દુઓમાં હતી, હિન્દુ રાજાઓમાં હતી, કે તેમને શું છે, એક લોખંડની વાટ જે છે એને પકડવી, જે ચોરી કરી હોય, જેને ગુનો કર્યો હોય, એ એક લોખંડની સળગતી વાટ જે છે પકડે અને જો ના બળે તો તે રાજા, અરે સોરી, તે ના બળે તો તે સાચો અને જો બળે તો જૂઠો. બરાબર. તો ઓબ્વિયસલી સાયન્સ પ્રમાણે માણસો, લોકો ઘણા નિર્દોષ માણસો પણ બળ્યા પણ હશે અને એને સજા પણ થઈ હશે. હવે મુસ્લિમોમાં અને વિધર્મીઓમાં અહીંયા અલાઉદ્દીન ખિલજીના શાસનમાં કેવા પ્રકારની ન્યાય પ્રણાલી હતી એનું વર્ણન અહીંયા આપેલું છે. તમે એ પણ કમ્પેર કરી શકો છો, જોઈ શકો છો. અને એક જ સમયમાં થયું છે. બરાબર. આ એક જ સમય છે જ્યારે આ બન્યું છે. તો તમે એના જે છે સોશિયલ જસ્ટિસનું જે નીતિ નિયમો છે અથવા જે પદ્ધતિ છે તમે કમ્પેર કરો કે અહીંયા એ લોકો દરેકને પૂછપરછ કરે છે, દરેકને પૂછે છે, જેના આધાર પુરાવા વિશ્લેષણ કરે છે, વિવેક બુદ્ધિ પર પડદો પડી જાય છે અને વિવેક બુદ્ધિ પરથી એ લોકો નિષ્કર્ષ કાઢે છે. બરાબર. અહીંયા એવું વાક્ય છે જે હંમેશા નિષ્પક્ષપાત તથા શાંતિ વૃત્તિનો હોવો જોઈએ, એવું બધું અહીંયા લખેલું છે. બરાબર. તેથી બંનેનો ગુનો તપાસવાને, એમાંથી વધારે કસૂર કોની છે શોધવાને તથા જેનો ગુનો માલમ પડે તેને ઘટતી શિક્ષા આપવાને વધારે લાયક છે, આવું એ લોકો વિચારે છે. બરાબર. અગ્રજો તથા આ રસ્તો વ્યાજબી છે તથા તેનો ઉપયોગ અને ફાયદા સઘળા માણસો કબૂલ કરે તો પણ લોકો હંમેશા તે પ્રમાણે કરતા નથી અને જ્યારે તેઓ તેમ કરે છે ત્યારે પણ એ વાતને સઘળાને ફાયદાકારક છે એમ સમજીને નહીં, પણ તેઓને વેર લેવાની શક્તિ હોતી નથી તેથી તેઓ આ રસ્તો પકડે છે. તેનું કારણ સમજવું ઘણું મુશ્કેલ નથી. માણસોએ પરમેશ્વરને, પશુઓ અને બીજા કનિષ્ઠ પ્રાણીઓને પેઠી કેટલીક પ્રેરણાઓ મૂકેલી છે, તેની સામે વિવેક બુદ્ધિનું ઘણી વખતે કોઈ પણ ચાલતું નથી. એ પ્રમાણે, એ પ્રેરણા પ્રમાણે માણસો ઘણા કામો કરે છે તેમાં વિચાર કરવામાં આવતો નથી અથવા તે કરવાને વખત પણ મળતો નથી. દુઃખને બદલે દુઃખ દેવું એ એક સઘળા પ્રાણીઓનું પ્રેરણા છે અને ખામોશ અને ક્ષમા વિચાર શક્તિ વડે જ ઉત્પન્ન થાય છે. જ્યારે એ પ્રેરણાને જીતવાને અને પોતાની મદદે વિવેક બુદ્ધિને બોલાવવાનો વખત મળે ત્યારે જ ખામોશ દયા ક્ષમા કામમાં આવે છે. ઘણા સઘળા માણસોને એ સ્વાભાવિક પ્રેરણા જીતવાને મનનું સામર્થ્ય હોતું નથી, માટે જ્યારે તેઓને કોઈ પણ પ્રકારે ઉદ્દર પહોંચે છે ત્યારે તુરંત તેઓનો બદલો આપવાની જ તેમની વૃત્તિ થઈ જાય છે. તે વખતે તેઓને રાજા અથવા કાયદાનું કંઈ પણ ભાન રહેતું નથી. તે વિચાર પાછળથી આવે છે. આ પ્રમાણે કરવું એટલું તો સાધારણ તથા સ્વાભાવિક છે અને એટલું એથી ઉલટું ચાલવું એટલું તો મુશ્કેલ છે કે કાયદા કરનારાઓને કાયદા કરતી વખતે એ વાત ધ્યાનમાં લીધેલી છે. કારણ કે જ્યારે કોઈ ગુનેગાર ઉપર પહેલાં કંઈ છેડખાની થઈ હોય અથવા તો તેને ગુનો કરવાને સામા માણસે કોઈ મજબૂત કારણ આપ્યું હોય ત્યારે તે શિક્ષા કરતી વખતે તે આગળની સઘળી હકીકત ઉપર વિચાર કરવામાં આવે છે અને જ્યારે એ પ્રમાણે આગલા કારણો મજબૂત અથવા નબળા હોય તે પ્રમાણે તેની સજા વધારે અથવા ઊંચી કરવામાં આવે ત્યારે તેને શિક્ષા તો થવી જોઈએ અને તે પ્રમાણે થાય છે. તેથી સ્વાભાવિક પ્રેરણાને લીધે તેને માફી તો મળતી નથી પણ તે ઉપરથી ધ્યાન પહોંચાડીને શિક્ષામાં ઘટાડો કરવામાં આવે છે. મિત્રો, અહીંયા એક આખી કહી શકાય એક ફિલોસોફી લેખકે નાખી છે કે આ પ્રકારનું હોય. બરાબર. અને તે આ કહી શકાય કે જ્યારે કોઈ ગુનો કોઈ આચરે છે, બરાબર, તેના આગળ એના સાથે પણ ગુનો થઈ ગયેલો હોય અને તેને વધારે કે ઓછી સજા થઈ હોય તો એ પ્રમાણે આગળ એ વ્યક્તિ કેવી રીતે ગુનો કરે છે એનું એક કહી શકાય ફિલોસોફી આપેલી છે. બરાબર. અચ્છા. પણ પ્રેરણા કરવાને લીધે તેને માફી તો મળતી જાય છે અહીંયા લખ્યું છે અને તે પ્રમાણે સજા થાય છે. તેની સ્વાભાવિક પ્રેરણાને લીધે તેને માફી તો મળતી નથી પણ તે ઉપર ધ્યાન પહોંચાડીને શિક્ષામાં ઘટાડો કરવામાં આવે છે. હિન્દુઓ શિક્ષાને પાત્ર તો હતા, તેઓએ લોકોની સલાહમાં ભંગ કીધો, તેઓએ ઘણા મુસલમાનોના પ્રાણ લીધા તથા ઘણા એકને જખમી કીધા, તેને માટે તેને સજા તો થવી જ જોઈએ. પણ જે તે જ પ્રમાણે મુસલમાનોને વગર કારણ હિન્દુઓના જીવને દુખાવ્યા તથા તેઓની પાસેથી લાકડીનો પ્રસંગ કીધા ઉપયોગ કીધો તથા પાછળની મારામારી પણ તેઓને બન્યું એટલું બળ વાપર્યું અને તેઓના હાથથી થોડા
હિન્દુઓ માર્યા ગયા અને તેઓની ખામોશીને લીધે નહીં પણ તેઓનું સામર્થ્ય ઓછું હોવાને લીધે જ બન્યું. માટે તેઓનો ગુનો પણ હિન્દુઓના તેટલો જ હતો અને તેઓની પણ તેટલી સજા થવી જોઈતી હતી એવું આપણે ઇન્સાફની રાહે ધારીએ ખરા. પણ મુખ્ય ન્યાયાધીશ ફકરુદ્દીનનો વિચાર એ પ્રમાણે ન હતો. ફક્ત ઈશ્વરનો જ ડર રાખી મનુષ્યના ડરને નહીં ગણ કરતા અદલ ઇન્સાફ આપવો જ આપવો એવો કંઈ તેનો ઉદ્દેશ ન હતો. અહીંયા લેખક જે સ્પષ્ટ આટલો ફકરો એટલા માટે એમને લખ્યો છે કે એ કહેવા માગે છે કે હિન્દુઓને સજા તો થવી જ જોઈતી હતી, કેમકે એમના કારણે ઘણા મુસ્લિમો મર્યા અને ઘણા ઘાયલ થયા, બરાબર. પણ સામે હિન્દુ મુસ્લિમોને પણ એટલી જ સજા મળવી જોઈતી હતી, કેમકે એમને વગર કારણે ઝઘડો સ્ટાર્ટ કર્યો, ઝઘડો ચાલુ કર્યો, બરાબર. અને એના કારણે ઘણા હિન્દુઓના જાન દુખાવ્યા, બરાબર. તો અહીંયા ન્યાયાધીશ અહીંયા લેખક જણાવવા માગે છે કે ન્યાયાધીશ કેટલો એક પક્ષપાતી હોય છે કે એમને મુસ્લિમોને મુસ્લિમોની સાઈડ લીધી એમ, બરાબર. તો મિત્રો અહીંયા વાત છે કે જે ન્યાયાધીશ ઇન્સાફ કરવા માટે જે ફકરુદ્દીન ન્યાયાધીશ હોય છે એ ઇન્સાફ એક તરફો કરતો હોય છે એવો અહીંયા લેખક જે છે ક્લેમ કરે છે. આગળ આપણે જે જોઈએ એ પ્રમાણે તેની અદાલતમાં ઇન્સાફનું જે ચિત્ર કાઢેલું હતું તે આંધળું ન હતું. તેની એક આંખ તે મુસલમાન લોકોને જોતી હતી, જેના એક હાથમાં અદલનો જે કાંટો હતો તે સમતોલ ન હતો, પણ જે પલ્લામાં મુસલમાન હતા તે પ્રમાણેનું તે પલ્લું તે નીચે જોખતું હતું. તેના બીજા એક મિનિટ તો એ પ્રમાણે એક પક્ષપાતી ન્યાયાધીશ હતો એ પ્રમાણે અહીંયા લેખક ક્લેમ કરે છે, બરાબર. તેના બીજા હાથમાં જે તલવાર હતી તે માત્ર બીજા હિન્દુઓને જ મારવા માટે કાઢી કીધેલી હતી, તેમજ તે પ્રમાણે ઇન્સાફનના ખાવિંદની આંખ પર પોતાના જ ધર્મનો પડદો વાળેલો હતો, તથા મન ઉપર જાતિના જાળા પથરાયેલા હતા. તેથી તેણે વિચાર્યું કે પાછાએ કાફર મૂર્તિ પૂજકોને પૈસા આપી પોતાના શેતાન દોહરાવામાં ધામધૂમ કરાવી તે જોઈને દરેક સાચા મુસલમાનનો ગુસ્સો આવ્યા વિના રહે જ નહીં. માટે જે મુસલમાનોને હિન્દુઓને દેવનું અપમાન કીધું તથા કાફરોને ડાંગવથી માર્યા તેમાં તેઓએ ખોટું કીધું નથી, તેઓને કરવું પડ્યું તે પાછાના અધર્મી કામને લીધે કરવું પડ્યું. માટે જે મુસલમાન લડાઈમાં માર્યા ગયા તેનું પાપ પાછાને શિરશે. કાફર હિન્દુઓ મુવા તેમાં તે ઘણી ફિકર હોય છે નહીં. કાફર હિન્દુઓ મુવા તેમાં તો ઘણી ફિકર હોય છે નહીં. તેઓ દુનિયામાં કંઈ કામના નથી, તેઓ આખર તો દોજકમાં જવાના હતા, બરાબર, જવાના જ હતા. જ્યારે જરા વહેલા ગયા અને પાપ કરતાં ઓછા થયા. મુસલમાનોને હિન્દુઓને માર્યા એ તેઓએ મોટા મોટો ગુનો કીધો. મિત્રો આગળ જોઈએ. અને તેથી તેઓએ મોટી સજા કરવી જોઈએ એવો વિચાર કરી ફકરુદ્દીન ન્યાયાધીશ બોલ્યો કે લડાઈ ઉઠાવનાર મુસલમાન લોકો હતા એ વાત ખરી છે, પણ જેઓએ એ પ્રમાણે કીધું તેઓ આ પકડી આણેલા મુસલમાન જ છે એમ આ માલમ પડતું નથી. માટે તેઓ નિરપરાધી છે અને જે હિન્દુઓ આ ઠેકાણે ઉભેલા છે તેઓ મારામારીમાં સામેલ હતા અને તેઓને લીધે આટલા બધા મુસલમાન લોકો માર્યા ગયા. માટે તેની સજા એટલી જ કે જે દહેરા આગળ લડાઈ થઈ તે દહેરા આગળ તમને 25 હિન્દુઓને ભોંયમાં અડધા દાટવા અને તમામ મુસલમાનો ઈંટ પથ્થર બેડા વગેરેનો તમારા પર માર ચલાવો એટલે કે ત્યાં એટલે કે એટલે સુધી કે તેઓની લાશો તમારો પ્રાણ જાય, તેથી તેની લાશો તમારો પ્રાણ જાય, બરાબર. આ હુકમથી અદાલતમાં જેઓ બેઠેલા હતા પોતાના મન પર તેઓની જાત પ્રત્યે જુદી જુદી અસર થઈ. તેઓ મું એટલી ન હતા કે તેઓ આ હુકમ સાંભળીને ઘણા જ ખુશ થયા. મિત્રો અહીંયા વચ્ચે વચ્ચે મિસપ્રિન્ટ છે, બરાબર, અમુક શબ્દો તૂટેલા છે, અમુક શબ્દો ઘણા જૂની ભાષામાં અથવા જૂના ટાઈમના રીતે આમાં લખાયેલા છે, એટલે ઘણી વાર કેવું છે કે ઉચ્ચારણ સહીથી થશે નહીં, બરાબર. બની શકે એવું જ્યારે ઝડપથી વાંચવાનો ટ્રાય કરું, સમય બચાવવાનો ટ્રાય કરું ત્યારે એ શબ્દો ઉલટા વંચાઈ જાય અથવા તો ઝડપથી એનામાં ભૂલ પડે, બરાબર. પણ તમે જે છે જે એનું કન્ટેન્ટ જે છે એનું એની ભાવનાને પકડજો, બરાબર. તો અહીંયા
તમે જોઈ શકો છો કે બે શબ્દો મિક્સ થઈ ગયા છે, એમાં આપણે એને ઉચ્ચાર કરી શકતા નથી. બરાબર, અથવા તેઓ આ હુકમ સાંભળીને ઘણા જ ખુશ થયા અને કાફરોએ પાક દિનવાળાઓ ઉપર હાથ ઉપાડ્યો, તેને માટે જેવી સજા તેઓને ઘટતી હતી તેવી જ તેઓને મળી એમ જાણી ન્યાયાધીશની વિચાર શક્તિ તથા. તો મિત્રો, અહીંયા જે સજા અહીંયા એમને મળી કે અડધા એમને દાટીને એમને ઉપરની જે બોડી છે, એમને ઉપરનું જે શરીર છે એના ઉપર ઈંટ પથ્થર ઉપર પ્રહાર કરવા દરેક પ્રજાજને, તો એમ કરીને તમામ મુસલમાનોને બરાબર ઈંટ પથ્થરથી વગેરેથી માર ચલાવો. તો આ એક અન્યાયપૂર્ણ વાત હતી. જો આવું લેખક જે છે આવા ઇતિહાસથી પ્રેરણા લઈને આ લખે છે, તો આ વસ્તુ અન્યાયપૂર્ણ હતી કે ફક્ત એક ગ્રુપ ઓફ કમ્યુનિટીને, મતલબ એક કમ્યુનિટીને સજા મળે અને બીજીને ના મળે. અહીંયા એવું લખેલું છે કે અહીંયા એમને એટલા માટે સજા મળી કે પાક ઈમાનવાળા ક્યાં ગયું, એક મિનિટ, અહીં લખ્યું છે કાફરોએ પાક ઈમાનવાળા, પાક દિનવાળાઓએ પાક ઈમાન બરાબર, જે લોકો પાક ઈમાનવાળા છે એમના ઉપર કાફરોએ હાથ ઉપાડ્યો તેને માટે તેમને સજા તેમને ઘટતી હતી તેવી જ તેમને મળી એમ જાણી ન્યાયાધીશની વિચારશક્તિ નિષ્પક્ષપણાની બેહદ તારીફ કરવા લાગ્યા અમુક લોકો બરાબર. એથી ઉલટું જેઓ હિન્દુ હતા તેઓ આ સજા સાંભળીને ઘણા જ દિલગીર થયા અને તે અને આજે એને અને કાલે આપણને એમ સમજી તેઓ ઘણા ત્રાસ પામ્યા. કેદીઓ ન્યાયાધીશો આ વેગેરવ્યાજી દુષ્ટ પક્ષપાત ભરેલો હુકમ સાંભળીને જડ ભરત જેવા થોડી વાર થઈ ગયા અને કેટલીક વાર પછી તેઓ ન્યાયાધીશને જાહેર કરી દીધું કે ખુદાવંત જો લડાઈ ઉઠાવનાર આ હાજર કીધેલા મુસલમાન ન હતા તો લડાઈમાં પહેલાં સામેલ થનાર અમે પણ ન હતા. જે પ્રમાણે મારામારી થયા પછી તે લોકો આવ્યા હશે તે જ પ્રમાણે અમે પણ પછવાડીથી આવ્યા હતા. માટે તેઓના કરતાં અમારો અપરાધ શા કારણથી વધારે છે અમારાથી સમજાતું નથી. ન્યાયાધીશથી એ કારણ બતાવી શકાય એવું નહોતું. તેમાં ધર્માંતપણા સિવાય બીજું કંઈ પણ કારણ ન હતું. પણ તે કારણ તેને પૂછવાની તે લોકોએ હિંમત ચલાવી એટલા જ ઉપરથી તેઓ કૂપાયમાન થયો. આગળ જોઈએ કે ન્યાયાધીશથી એ કારણ બતાવી શકાય એમ ન હતું, કેમ કે તેના ધર્માંતરણા તેના સિવાય બીજું કંઈ પણ કારણ ન હતું. પણ તે કારણ તેને પૂછવાની તે લોકોએ હિંમત ચલાવી એટલા ઉપરથી તે કૂપાયમાન થયો અને જુસ્સામાં બોલી ઉઠ્યો કે તમે પહેલાં લડાઈ શરૂ કરી કે નહીં કીધી, એની તાજવીજ કરવાની મારે કંઈ જરૂર નથી. તમે લડાઈમાં સામેલ થયા હતા તથા તમારા હાથથી મુસલમાન લોકોના જીવ ગયા એટલો અપરાધ બસ છે અને એટલા જ ઉપરથી તમને જે શિક્ષા કીધી છે તે તમને જોઈએ તે કરતાં ઓછી છે. માટે તેઓને જલ્દીથી લઈ જાઓ અને સજા અમલમાં લાવી તેને મને તુરંત ખબર આપો. એવો તેણે તેના માણસોને હુકમ આપ્યો. તે બિચારા હિન્દુઓને વધારે બોલવાનો સખત મળ્યો નહીં. તેઓને ઘસડીને અદાલતની બહાર લઈ ગયા અને જે દહેરા આગળ તે હુલ્લડ થયું હતું ત્યાં તેઓને ઊભા રાખી 25 હિન્દુઓને માટે 25 ખાડાઓ ખોદાવ્યા. એ ઠેકાણે જે ભયંકર બનાવ બન્યો તેનું યથાસ્થિત વર્ણન કરવું અશક્ય છે. ત્યાં દુષ્ટ અને લોહીના તરસ્યા હલકા મુસલમાનોનું ટોળું મળેલું હતું. તેઓ ઘણા રાક્ષસની પેઠે આનંદભેર દેખાતા હતા અને તેઓએ પથ્થર, ઈંટ, સડેલા ઈંડા વગેરે ઘણી એક ફેંકવાની વસ્તુઓ તૈયાર રાખેલી હતી. તે દુષ્ટ ચંડાળોમાં તેઓના ધર્માંધપણે ઇન્સાફ કે દયા કંઈ પણ જણાતી ન હતી. પણ તે બિચારાઓ નિરઅપરાધી હિન્દુઓનું આ ભયંકર મોત જોવાને ગીધ તથા રાની પશુની માફક ઉમંગથી ઊભા હતા. ત્યાં હિન્દુઓ તો કોઈ જ આવ્યા નહીં, માત્ર તે 25 અભાગ્યા લોકોના બૈરા છોકરા તથા ભગાવાલા લોકો તેઓને છેલ્લી વાર મળવાને આવ્યા હતા. પણ મરતી વખતે આ દુનિયામાં જે વહાલા હોય છે તેઓની મુલાકાતથી જે મરનારને થોડું સુખ થાય છે તો સુખ પણ તેને મળ્યું નહીં. બૈરા છોકરા વગેરેને કેદીઓ પાસે આવવા દીધા નહીં. તેઓ આગેથી રડારડ કરતા હતા તથા બીજી ઘણી એક વખતે તેનો શોક બતાવતા હતા, જે જોઈને મુસલમાનોને એટલો ઉલટો આનંદ થતો હતો અને તેઓ તે કેદીઓ ઉપર, તમામ હિન્દુઓ ઉપર ગાળોનો વરસાદ વરસાવતા હતા. એ ગાળો તથા અપમાન અને પોતાના પ્યારા સગાઓના વિલાપ સાંભળીને તે બીજા કેદીઓના અંતઃકરણ વિંધાઈ જતા હતા. પણ લાચાર શું કરે, માટે તેઓ ઘણા ખરા દિલથી પરમેશ્વર પાસે એટલું જ માગી લેતા હતા તેઓનું મોત જલ્દીથી આવે તથા તેઓના શત્રુઓ જેઓ માણસને આખરી રાની હિંસક પશુના જેવા નિર્દય હતા તેઓના શાસ્ત્રમાં વધારે શક્તિ આવે.
શસ્ત્રમાં વધારે શક્તિ આવે, એટલે કે જલ્દીથી જલ્દી એમનું મોત આવે ને એમના શસ્ત્ર જે પથ્થર ઈંટો જે છે એમના શસ્ત્રમાં વધારે શક્તિ આવે, જેથી વધારે ઘાત થાય અને વધારે જલ્દી મૃત્યુ આવી શકે. બસ એટલી જ ઈચ્છાઓ તે કરતા હતા. મુખ્ય કોટવાળે ઇશારત કીધી એટલે તે બિચારા નિરપરાધી હિન્દુ ઉપર પથ્થર ઈંટ વગેરે હરેક ફેંકી શકાય એવી વસ્તુઓનો વરસાદ વરસાવ્યો. એ વૃષ્ટિમાં કોઈ ઘણીવાર સુધી જીવતો રહે એવી તો આશા થોડી જ હતી. કેટલા માથા ચીરાઈ ગયા, કેટલા એકની છાતી ભાંગી ગઈ, કેટલા એકના શરીરના બીજા ભાગ છુંદાઈ ગયા, એ પ્રમાણે તેઓની દુર્દશા થઈ. લોહી તે ઠેકાણે વહેવા લાગ્યું. થોડા એક તો તત્કાળ મરણ પામ્યા, કેટલા એક હસ હસતા થઈ ગયા, કેટલાય બેભાન થઈ ગયા, અને તેઓ જેઓમાં થોડી ઘણી શુદ્ધિ રહી તેઓ અતિશય દર્દને લીધે ચીસાચીસ પાડવા લાગ્યા. જિંદગી અને મોત વચ્ચે આ લડાઈ ઘણી વાર સુધી પહોંચી નહીં, થોડી જ વારમાં એક પછી એક મરવા લાગ્યા અને આશરે એક કલાક પછી પથરાઓ મૂળદા ઉપર પડવા માંડ્યા. આ ભયંકર કામ થઈ રહ્યા પછી તે સકળાને જલા દે તપાસે અને તેમાંથી જીવનો અંશ જતો રહ્યો છે એવી ખાતરી થવા ઉપરથી તેઓને ખોદી કાઢ્યા. અને તે વખતે તેઓના સગા વાલાઓ તેમની લાશ લેવાને અને પોતાના ધર્મ તથા સંપ્રદાય પ્રમાણે તેઓને અવલ મંજર પહોંચાડવાની રજા માંગી, પણ વજ્ર હૃદયના મુસલમાન અમલદારે એટલી પણ તેઓને દયા કીધી નહીં. તેઓએ ખુદા તાલાના માનીતા મુસલમાન લોકોને માર્યા. એ તેઓનો અપરાધ તેમની નજરમાં એટલો તો ભારે હતો કે એટલી સજા પણ તેમને હલકી લાગી અને જીવતા ઉપરનું બાકી રહેલું વેર મુર્દા ઉપર કાઢવા અને તેઓને જલ્લાદ અને હાથે શહેરે બહાર એક ઊંડા ખાડામાં એટલા હડસેલી દીધા અને કોઈ પણ જાતની ક્રિયા કીધા વિના તેઓના ઉપર માટી પુરાવી દીધી. આ બનાવ બન્યાની સગળા હિન્દુઓના મન ઉપર ઘણો જ ત્રાસ બેસી ગયો અને તે મુસલમાનથી ઘણા જ ડરવા લાગ્યા. પણ એટલી આ જ ભયંકર વાત બની એમ નહોતું. શાહજાદા અરકલી ખાં તથા કદર ખાં અને માજી પાદશાહ બેગમ મલિકા જહાન તથા બીજા કેટલાય માણસો મુલતાન આગળ અલાફ ખાના હાથમાં આવ્યા પછી તેઓને લઈને દિલ્હી તરફ આવવાને નીકળ્યો. એટલે મિત્રો, અહીંયા જે બે શાહજાદા અને એમના માતા જે મલિકા જહાન જે છે એ મુલતાન તરફ રવાના થતા હોય છે, નીકળવા ભાગી છૂટ્યા હોય છે, ત્યારે તેમને મુલતાનની આગળ અલફખાના હાથમાં આવી જાય છે અને તેઓ લઈને દિલ્હી તરફ એ રવાના થાય છે, તેમને પકડી પાડે છે. તે જ વખતે પાછા અલાઉદ્દીને મલિક નુસરત ખાં કોટવાળને શાહજાદાની આંખ ફોડવાનો હુકમ આપી અલફખાને મળવાને સામો મોકલ્યો. નુસરત ખાંએ જઈને અલફખાને પાછાનો હુકમ પહોંચાડ્યો અને જે જગ્યાએ તેઓ બંને મળ્યા તે જ સ્થળે તે દુષ્ટકામ કરવાની તૈયારી થવા લાગી. એક ઉનાળાની સ્થિર સાંજે તે બંને શાહજાદાને એક કિલ્લાની બારી આગળ બેઠા બેઠા પોતાની દુર્દશા વિશે વાત કરતા હતા. આખા દાડામાં સખત તાપ પડ્યો હતો, જેથી સઘળી વસ્તુઓ ગરમ થઈ રહી હતી અને તે હવે ધીમે ધીમે ઠંડી પડવા લાગી. બારીમાંથી ઠંડો પવન થોડો થોડો આવતો હતો, તેથી તેઓના શરીરમાં બીજો તાપ ન હોત તો તેઓને ઘણું સુખ થાત. પણ આ વખતે તે બિચારાના વિચાર તેઓના શરીરના સુખ તરફ હતા જ નહીં. તેઓ જે જગ્યાએ તે જગ્યાએ મુકામ કરવાનું તથા તેઓની માં વગેરે બીજા બૈરાને દિલ્હી મોકલી દેવાનું શું કારણ હશે એ વિશે તેઓ ઘણો અંદેશો થયા કરતો હતો. અલફખાએ તેઓને મુલતાન આગળ અભય વચન આપ્યું હતું, તેથી આટલી થોડી વારમાં તે વચન તોડશે અને તેઓના પ્રાણ લેશે એ વિચાર તેઓના મનમાં મુશ્કેલીથી જ આવતો હતો. પણ જ્યારે તેઓને મુકામ કરવાનું કંઈ પણ કારણ જડ્યું નહીં અથવા આપેલો કોલ તોડવો એ વખતમાં કંઈ ઘણું હલકું ગણાતું ન હતું, અથવા અલાઉદ્દીનનો ક્રૂર તથા સ્વાર્થી સ્વભાવ તેઓ સારી પેઠે જાણતા હતા, તેથી તે વખતે તેઓ વખતે વખતે મરવાની દહેશત લાગ્યા કરતી હતી. જ્યારે તેઓ આ પ્રમાણે ઊંડા વિચારમાં પડેલા હતા ત્યારે હવે મરીશું કે જીવતા રહીશું એ બાબતે સંશયમાં હતા. તે વખતે બે માણસોને ધીમે ધીમે પાછળથી આવીને તેઓ પાડી નાખ્યા અને તેઓના હાથ પગ તુરંત બાંધી તેઓના મોંમાં ડૂચા ગાળ્યા. પોતાનો જીવ એક ક્ષણમાં જનાર છે એમ જાણીને તેઓ ઘણા પછાડા માર્યા, પણ તે ચંડાળો ઘણા જોરાવર હતા તેથી તેઓનું કંઈ ચાલ્યું નહીં. તેઓને ચત્તા પાડ્યા પછી એક બારીક ચપ્પુની અણી વડે તેઓ બંનેની આંખોના ડોળા બહાર કાઢી નાખ્યા. મરવાની દહેશતથી આંખ ફૂટવાના દર્દથી તથા આંખમાં લોહીની ધાર ચાલી રહી તેની વેદનાથી તેઓ કેટલી વાર સુધી તો બેહોશ થઈ પડી રહ્યા. તે વખતે પાછાના હુકમથી ઉપરાંત ચાલીને તે ચંડાળોએ મોટા જંગીઝ ખાના છોકરાના છોકરા ઉલુગ ખાની
અહમદ હબીબની તથા બીજા કેટલાય હલકી પાયરીના માણસોની પણ આંખો ફોડી નાખી. એટલે મિત્રો, અહીંયા બે જે બે શહેજાદો છે એમની તો આંખો ફોડવામાં આવી જ છે, પણ તે વખતે પાછાના હુકમથી ઉપરાંત ચાલીને તે ચંડાળોએ મોટા, એટલે કે પાછાના હુકમના ઉપરાંત, એટલે પાછાનો હુકમ ન હતો છતાં પણ તે લોકોએ પોતાના રીતે ચંડાળોએ ચંગીઝ ખાનના છોકરાના છોકરા, એટલે ચંગીઝ ખાનનો જે વંશજ હોય છે ઉલુગ ખાન તથા અહમદ હબીબની તથા બીજા કેટલાકની હલકી પાયરીના માણસોની, કેટલાક હલકી પાયરીના, એટલે કે અહીંયા મિત્રો હલકા, અહીંયા એક હલકી જાતની એવું લખેલું છે અહીંયા, બરાબર, તે લોકોના માણસોની પણ આંખો ફોડી નાખી. સહેજાદાઓને જ્યારે ભાન આવ્યું ત્યારે તેઓને કેટલું દુઃખ લાગ્યું હશે તેમની કલ્પના માત્ર કરવી. જીવતા તો રહ્યા પણ તેઓની અમૂલ્ય રત્ન જેવી બે આંખ જતી રહી એ વાત તેઓને જ્યારે માલમ પડી ત્યારે તેઓ અતિ દુઃખ તથા ક્રોધને લીધે ગાંડા જેવા થઈ ગયા અને મોટા જોરથી બૂમો પાડવા લાગ્યા. જીવતા રાખ્યા તે આટલા સારું, અરે આંધળા થઈને જીવવું તે કરતાં મરવું હજાર વાર સારું, આંધળાનું જીવવું તે મરવા કરતાં ઘણું ભૂંડું, મરવું તો છે જ પછી વહેલું કે મોડું, પણ જીવીને દુનિયાનો ત્યાગ કરવો, જગતના અજવાળાથી બહાર રહેવું, સૃષ્ટિની ખૂબી જોવાથી બંધ પડવું, સગળા ભારે કામ આવવાથી અટકવું, અરે તે જીવવું, એ તો જીવવું, જીવતું મોત, અરે એ તો જીવતા ભોયમાં ડટાવવું બરાબર છે, અરે જીવને શરીરની કબરમાં દફન કરીને ફરવું એ કરતાં અમને મારી શા માટે ના નાખ્યા, જો મરી ગયા હોત તો સગળું પૂરું થાત, પછી કંઈ દેખવું એ નહીં ને દાજવું એ પણ નહીં, મરનારને મન તો સગળા સરખું, તેના ઉપર કંઈ જુલમ કરી શકાતું નથી, તેને કોઈથી દુઃખ દેવાતું નથી, તેના ઉપર વધારે આફત આવી પડતી નથી, પણ આ જીવતું મોત ખરા મોત કરતાં કેવું ન ઠારું, સગળી કામ કરવાની શક્તિ નિરર્થક થયા પછી ઘણા સગળા સહન કરવાની શક્તિ તો રહે છે, એટલે ઢોરની પેઠે જ્યાં દોરે ત્યાં દોરાવવું, અરે ઢોર તો અટકાવ પણ કરી શકે છે તથા લાત અને શિંગડા મારે છે, પણ આંધળા માણસ તો તેઓના શત્રુઓના હાથમાં ગયા એમ સમજવું, અરે રાજ મેળવવાનો લોભ છે કેવો ભૂંડો છે અને પાછા વંશમાં હોવામાં કેટલી કમ વખતી છે, એટલે કેટલી કમ નસીબી છે, જો અમે પણ કોઈ ગરીબના માણસ છોકરા હોત તો આ આફત અમારા ઉપર પડત નહીં, થોડા વર્ષ સુખ તો ભોગવ્યું પણ આગળ ઉપરની મોટી મોટી ઉમેદને લીધે તે વખતનું સુખ તૂથ જેવું લાગ્યું, પણ તેટલું જ જો જીવતા સુધી કામ એમ રહ્યું હોત તો પણ અમે પરવરદિગારના નામનો શુકર કરત, પણ આ દુઃખ આગળ તે સગળું બળી ગયું, અમારી બેવકૂફ માના લોભને લીધે અમારા ઉપર વિપત્તિ આવી પડી. અહીંયા મિત્રો તે જે સહેજાદા છે તે પોતાની માનો લોભના ઉપર એ લોકો એમને કોસે છે, બરાબર, અને એમના ઉપર વિપત્તિ આવી. અમારે રાજ જોઈતું ન હતું પણ તેને અમારી મરજી ઉપરાંત અલાઉદ્દીનની સામા માથું ઉઠાવ્યું, એટલે કે અલાઉદ્દીને જ્યારે એના કાકાની હત્યા કરી દીધી ત્યારે એમની પત્ની જે હોય છે એ અને એ જે છે એ અલાઉદ્દીન સામે લશ્કર લઈને જે છે લડવા જાય છે, પરંતુ તેમની હાર થવાના કારણે એ લોકો ભાગી છૂટે છે. આથી શહેજાદાઓ છે પોતાની માને જે છે કોસી રહ્યા છે, બરાબર, તેના ફળ અમે ભોગવીએ છીએ. અમે પરમેશ્વર અમારા પર આટલો બધો જુલમ શા માટે ગુજાર્યો, અમે કોઈને ઉપદ્રવ કીધો નથી, અમે કોઈનું બગાડ્યું નથી, બલકે અમારાથી જેટલું બની શક્યું તેટલું ઘણા એકનું સારું કીધું છે, પણ હવે દુઃખ રડવામાં શું ફાયદો છે, તે જે થયું તે થયું, તેનો કંઈ હવે ઇલાજ નથી, ઉલટું અમારું નબળું મન દુશ્મનોના આગળ પ્રગટ કરીએ છીએ, તે જે થવાનું છે તે થાવ, તે ખમવાને અમે તૈયાર છીએ, ખુદાની જે એ પ્રમાણેની મરજી હશે તો એમનો હુકમ અમે માથે ચડાવીએ છીએ. એટલું બોલી તેઓ પોતાનું મોં સીવી દીધું. અમે બીજે દહાડે અલફખાનની છાવણી ઉઠી તેઓ સગળા હાંસી શહેરમાં ગયા અને ત્યાં કિલ્લામાં તે બે આંધળા શહેજાદાને કેદમાં રાખ્યા, પણ આવા અડધા મોયેલા શહેજાદાઓ જીવતા રહે ત્યાં સુધી અલાઉદ્દીન ચેન પડે નહીં એમ જાણી તથા આપણને જે કરીશું એ પાદશાહ પસંદ કરશે એવી ખાતરીથી અલાફખાન તથા નુસરત ખાએ તેઓ બંનેને ઠાર મારવાનો નિશ્ચય કીધો. એ કામ હવે કંઈ મુશ્કેલ ન હતું. હવે મધરાત્રિની વખતે તે બે શહેજાદો ભર ઊંઘમાં પડેલા હતા, તે વખતે બે મારાઓ ખંજર લઈને તેઓના સુવાના ઓરડામાં બેઠા. જે છેલ્લી આફત તેઓના ઉપર જલ્દી પડનાર છે
તેની લેશ માત્ર શંકા પણ તેમના મનમાં નહીં હોવાથી તે વખતે તેઓ બંને સ્થિર ચિત્તથી સૂતા હતા. તેઓના દુઃખી તથા નિર્દોષ ચહેરાઓ જોઈને તે દુષ્ટ મારાઓને પણ દયા આવી, પણ તેઓ જાણતા હતા કે દયાનો આ વખત નથી અને જો તેઓ પોતાનું કામ બજાવશે નહીં તો તેઓ જાતે જ માર્યા જશે. તેથી તે બેવાનાથી એક પણ મન કઠણ કરી અરકલીખાના પેટમાં ખંજર માર્યું અને તે જ વખતે બીજાએ પણ કદરખાનના ઉપર જખમ કીધો. એ જખમથી કદરખા તો તુરંત મરણ પામે, પણ અરકલીખાને વાસ્તે તે એક ઘા બસ થયો નહીં. તેણે તરફડિયા મારવા માંડ્યા અને શુકર અલા આ દુઃખમાંથી જલ્દી તે છુટકારો કીધો એવી રીતે તે બોલ્યો. પોતાનું કામ બરાબર થયું નહીં તેથી તે ખૂની ગભરાયો. શાહજાદાએ તેની તરફ પોતાનું મોં ફેરવ્યું અને ગુસ્સાથી બોલી ઉઠ્યા, કાફર હરામખોર, જલ્દીથી બીજો ઘા મારી આ જિંદગીનો દોરો એકદમ તોડી નાખ. તારા અનગઢપણાથી મને કેટલું દુઃખ થાય છે તે તું જાણતો નથી, માટે માર બીજો ઘા અને આ દુષ્ટ પાપી જહાનમાંથી મને છોડાવ. પણ તે માણસની અક્કલ ગુમ થઈ ગઈ. તે જળભરત જેવો ઊભો રહ્યો અને તેના હાથમાંથી ખંજર પડી ગયું અને તેના મન ઉપર એટલો અખત્યાર નહીં રહેવાથી તે ત્યાંથી નાસી ગયો. અરકલી ખાને લાગ્યું કે મારનાર તો તેને આવી અવસ્થામાં મૂકીને જતો રહ્યો. તેનું ખંજર પડ્યું હતું, તેનો અવાજ તેને સાંભળ્યો હતો અને તે જેમ જેમ વખત જતો ગયો તેમ તેની વેદના પણ સહન ન કરી થાય તેમ વધતી ગઈ. તે વખતે તેનામાં શેતાનનું જોર આવ્યું અને તે કદમ બેઠો થયો અને હાથ લાંબા કરી ખંજર તેને શોધી કાઢ્યું અને હાથમાંથી ખંજર લઈ તેને ઈશ્વરની સ્તુતિ કીધી અને બિસ્મિલ્લાહ રહેમાન રહીમ એટલું કહી તેને તે ખંજર પોતાના કલેજામાં એટલા જોરથી માર્યું કે તેને પાછું કાઢવાને પણ તેને વખત મળ્યો નહીં. પણ તે ઘા લાગતા જ તેનો આત્મા પરમેશ્વરની હાજરમાં જઈ ઊભો રહ્યો. અહીંયા મિત્રો કેવી રીતે પોતાના કાકાના બે સહેજાદા જે છે ની હત્યા એ કરાવરાવે છે એ અહીંયા એની વાત છે. દિલ્હીમાં બહુ જ ખરાબ રીતે અહીંયા એને સત્તા હસ્તાંતરણ કર્યું, બરાબર, એનાથી કેટલું નિર્દયી છે એ સાબિત થાય છે. મિત્રો અહીંયા એક બીજી વાત કે જે એના કાકા જે છે એની જે પુત્રી હોય છે એના સાથે અલાઉદ્દીન ખિલજી એટલે કે આ બે જે સહેજાદા છે એની જે બહેન હોય છે એના સાથે લગ્ન કરે છે, બરાબર, એના કાકાને માર્યાના તુરંત બાદ, બરાબર. તો આ પણ એક વિચારા જેવી બાબત છે, બરાબર. દિલ્હીમાં એક કિલ્લાના એક ઓરડામાં એક બૈરીનું નીચું માથું કાલીને બેઠી હતી. તે ઓરડાની સ્થિતિ તે બૈરીના મનના સ્થિતિના જેવી જ હતી. અંધકાર સગળે વ્યાપી રહેલો હતો. ઓરડાના આસપાસની ચાર દિવાલોમાંથી એક પણ અજવાળાનું કિરણ પ્રવેશ કરી શકતું નહોતું. ભીંતની ઉપર એક બે જણ જાડિયા હતા, તેમાંથી હવા માત્ર આવતી અને તેથી તેમાં રહેલી બૈરીના પ્રાણને આધાર માત્ર મળતો, પણ તેમાંથી તે કંઈ પ્રકાશ પાડતો તે એટલો તો થોડો હતો, પણ તથા ઓરડો મોટો હોવાને લીધે તેમનું અંધારું એટલું બધું તો ગાઢું હતું કે અંજવાળું અંધારાની સાથે મળી જતું અને તેનું જોર બિલકુલ ચાલતું નહોતું. અંધારામાં બેઠેલી બૈરી જો કોઈ જોઈ શકાય તો દુઃખ એટલું શું, અતિ દુઃખથી માણસની અવસ્થા કેવી થાય છે સંપૂર્ણ જાણવામાં આવે. જો કોઈ ચિત્રકારોને એક મહાદુખી માણસનું ચિત્ર કાઢવું હોય અથવા તો કોઈ કવિને તેવા માણસની દેખાવનું વર્ણન કરવું હોય તો પણ તેને બૈરીને જોવી તે ખરેખરું દુઃખનું સ્વરૂપ હતું. જો દુઃખ માનવી દેહ ધારણ કરી શકે તો તે આ બૈરીના જેવું જ સગડાને માલમ પડે. તેને પોતાના શરીરનું બિલકુલ ભાન ન હતું. તે પોતાના પગની વચ્ચે માથું કાઢીને બેઠી હતી. તે ઘણી રૂપાળી હતી, પણ દુઃખના આવેશમાં તેનું રૂપ બદલાઈ જઈને તેની શિકલ ઘણી બિહામણી થઈ ગઈ હતી. તેના મોં ઉપરની નસો ફૂલી આવી હતી. તેનું શરીર સગડું સોસવાઈ ગયું હતું. તેના ઉપરનું લોહી ઉઠી જવાથી તે મૂળદાના જેવા ફીકા રંગની દેખાતી હતી. જો તે હલચાલ કરીને જીવતી છે એમ ન જણાવે તો તેની અને તેના મૂળદાની વચ્ચે કંઈ ભેદ માલમ પડે એમ ન હતું. મિત્રો અહીંયા ઘણું ખૂબ જ વર્ણન કર્યું છે કે કોઈ એકદમ દુઃખમાં પરવાયેલી સ્ત્રી હોય કેવી લાગે છે. જો કોઈ સુંદર સ્ત્રી જે છે એના પર કોઈ મોટું દુઃખ આવી પડ્યું હોય તો એનું સ્થિતિ કેવી થાય છે એ અહીંયા દર્શાવ્યું છે. આગળ જઈને તમે જોશો કે જે કરણ રાજા ઉપર જે દુઃખ આવી પડશે તો એની હાલત કેવી થાય એનું પણ વર્ણન છે. તો એનું એક જોરદાર વર્ણન અહીંયા આપેલું છે. તેની આંખ ફાટેલી તથા લાલચોળ થઈ ગયેલી હતી અને સાધારણ રીતે જે ચળકાટ અને બુદ્ધિનો અંશ ઘણું કરીને બીજા આંખોમાં માલમ પડે છે તેમ જણાતો ન હતો અને તેઓ કંઈ વખત એક વસ્તુ તરફ સ્થિર માંડેલી રહેતી અને વખતે મતલબે અણીગમ તેણીગમ ફર્યા કરતી. જો તેની એક આંખ ઉપરથી પરીક્ષા કરીએ તો તે છેક ગાંડી થઈ ગયેલી છે એમ પણ આપણી ખાતરી થયા વિના રહે નહીં.
તેના મનનો વિકાર તેની આંખોમાં જણાઈ આવતો હતો, અને એટલું જ નહીં, તેનું બોલવું પણ ચિત્તભ્રમ અભાગ્યા માણસ જેવું જ હતું. તેના શબ્દ તેના મોહમાંથી તૂટક તૂટક થતા વગર અર્થના નીકળતા, અને બોલવામાં કંઈ સબર ન હતો. ઘણા જ ક્રોધમાં આવેલા માણસો તેમ તૂટક તૂટક વાક્યો વાપરે છે તેવા વાક્યો તે બોલતી, અને ઘણી ઘડીએ ઘડીએ મોટી મોટી ચીસ પાડવી અથવા તો ઘાંટો પાડી કાઢી પોક મૂકીને રોવું એ સિવાય એના તેના જુસ્સા વડે તેનાથી વધારે થઈ જતું હતું. અને જ્યારે તેઓ ઘણો આવેશ આવતો હતો ત્યારે તે બે હાથો પોતાના માથાના નિમાળાના લટ જોરથી તોડી નાખતી, તેના પહેરેલા લુગડા ફાડી નાખતી, અને માથું તથા છાતી એટલા જોરથી કૂટતી કે તેઓ આવા ઘાની સાથે સલામત સી રીતે રહેતા એ જ આશ્ચર્યજનક હતું. પણ એટલાથી તેને નિરાંત વળતી નહીં, અને તે વખતે વખતે તે ઉઠતી દોડતી અને ભીંત સાથે ઘણા જોરથી પોતાનું માથું અફાળતી, પોતાના ઓઠ દાંતવે એવા તો કરડતી કે તેમાંથી લોહીની ધાર ચાલતી, અને તેમાં તેના માથામાંથી નીકળતા લોહીની તેના સગળા કપડાં ખરાબ થઈ ગયેલા હતા તથા ઓઠમાના લોહીથી તેનું મોં રક્તવર્ણ થઈ ગયું હતું. તેનું આખું શરીર થરથર ધ્રુજતું હતું અને તેમાં કોઈ જીન ભરાયો હોય તેવી તે દેખાતી હતી, છતાં ઘણા દુઃખથી તે બિચારીનું મગજ ઊંધું જતું થઈ ગયું હતું અને તે દુનિયાના તેમજ પોતાના મનને મરી ગયેલા જેવી હતી. તેમાં જીવતો હતો પણ તેના મનથી ઉપરથી તેનો સગળો અખત્યાર જતો હતો, ત્યારે તેને જીવવાનું કંઈ ફળ રહેલું ન હતું. એક સગળી હકીકત ધ્યાનમાં લેશું અને એના ઉપર બયાન કીધા પ્રમાણેની એક બૈરી તમારા મનમાં કલ્પશો તો માજી પાદશાહ જલાઉદ્દીન ફિરોજની મુખ્ય બેગમ તથા શાહજાદા અલી અરકલી ખાન તથા કદર ખાનની માં મલિકા જહાનની અવસ્થાનો તથા દેખાવનો યથાસ્થિત ચિત્ર તમારા મનમાં આવશે. મિત્રો, અહીંયા તમને વર્ણન કરવાનું કહે છે જે લેખક છે એ આનંદશંકર, તમને જે મલિકા જહાન જે છે ફિરોજ શાહની પત્નીનું વર્ણન અહીંયા તમને આપે છે કે એમના બંને કુંવર એમના જે બંને સહજાદા છે એમની હત્યા બાદ એમની શું હાલત થઈ છે. બરાબર, તે જાતે જ ઘણા મજબૂત મનની ખટપટી તથા રાજ્યકારભારની લોભી પોતાના ધણીના મોં પછી તેને વગર વિચારે તથા દુશ્મનનું સામર્થ્ય જાણ્યા વિના પોતાના મોટા છોકરાને ખબર ન કરતા નાના કદર ખાને ગાદીએ બેસાડ્યો તે કામ પાર પડ્યું નહીં. અહીંયા મિત્રો લખ્યું છે પોતાના મોટા છોકરાને ખબર ન કરતા નાના કદર ખાને, અહીંયા લખ્યું છે તેને વગર વિચારે દુશ્મનનું સામર્થ્ય જાણ્યા વગર, એટલે કે જે અલાઉદ્દીન છે એનું સામર્થ્ય જાણ્યા વગર, એની તાકાત જાણ્યા વગર મોટા છોકરાને ખબર ન કરતા નાના કદર ખાનને, એટલે જે અરકલી ખાન હોય છે મોટો હોય છે અને કદર ખાન નાનો હોય છે, એને ગાદીએ બેસાડ્યો તે કામ પાર પાડ્યું નહીં. તેના છોકરાને તથા તેના મળતિયાઓને દિલ્હીમાંથી નાસીને મુલતાન જવું પડ્યું, એ પ્રમાણે તેની રાજ્યકાર્યની મોટી મોટી ઉમેદો પાણીના પરપોટાની પેટે એકદમ ફૂટી ગઈ. એ દુઃખ કંઈ ઓછું ન હતું પણ તેટલેથી બસ થયું નહીં. તેને તથા તેના છોકરાને મુલતાનમાં ઘેર્યા અને તેઓને જીવતા રાખવાનું વચન અલફ ખાએ આપ્યું. તે ઉપરથી જ તેઓને મુલતાનના લોકોએ શત્રુના હાથમાં સ્વાધીન કર્યા, એથી ઉલટી તેઓના ઉપર વધારે આફત પડી. તો પણ તેને એવી આશા હતી કે તેના છોકરા જ્યાં સુધી જીવતા હોય ત્યાં સુધી તેઓનું બાપનું રાજ પાછું મેળવવાને તેમને કોઈ વખત પણ તક મળશે એ ઉમેદથી તેઓ દહાડા કાઢ્યા. પણ જ્યારથી તે શાહજાદાઓથી છૂટી પડી ત્યારથી તે નિરાશ થઈ ગઈ, અને રાત્રે અને દિવસે એના મનમાં ઘણા જ ભયંકર વિચારો આવવા લાગ્યા. ઊંઘમાં તે વારે વારે પોતાના છોકરાની કફનમાં વીંટળાયેલી લાશ જોયા કરતી, અને તેને લીધે તેનું ચિત્ત ઘણું જ આકુળ વ્યાકુળ થઈ ગયું હતું. જે તેના મનમાં દહેશત હતી તે નઠારા વિચાર તેના અંતઃકરણમાં ઉત્પન્ન થયા કરતા, અને તે સગળું છેલ્લી વારે ખરું પડ્યું. ઓકે, તેને એક ખાનગી જાસૂસે ખબર કીધી કે શાહજાદાઓને આંધળા કરી મારી નાખ્યા છે. એ ખબર સાંભળતા જ તે ભોય ઉપર બેહોશ થઈને પડી, અને તે બુદ્ધિ માંથી થોડી વાર પછી જાગૃત થઈ તો ખરી, પણ તેની અક્કલ ગુમ થઈ ગઈ. તે જાગૃત તો થઈ પણ નહીં જેવી જ તેનું ભાન જે ગયું તે ફરીને પાછું આવ્યું નહીં, અને અવસ્થામાં આપણે તેને જોઈ તે અવસ્થામાં વિચારી આવી પડી.
જ્યારે મલિકા જહાંની આવી દુર્દશાની ખબર પાછાને પડી ત્યારે તેને અંધારામાં ઓરડામાં કાઢી એક સારા હવાદાર અજવાળાવાળા ઓરડામાં રાખી, પણ એ જગ્યાના ફેરફારથી તેના મન ઉપર કંઈ અસર થઈ નહીં. ઉલટું લોકોને તથા દુનિયાને જોઈને તેના દુઃખમાં અને તેને લીધે તેની ગેલછામાં વધારો થયો. તે કોઈ કોઈ વાર બારીએ ઊભી રહેતી અને નીચે જે લોકો આવતા જતા તેઓની એક નજરે જોયા કરતી. લોકોને તેની જોઈને ઘણી દયા આવતી તથા તેના દુઃખને વાસ્તે તેઓ ઘણો અફસોસ કરતા. માત્ર દરવેશ લોકોને તેના ઉપર ઘણો જ દ્વેષ હતો અને અગર જો તે કંઈ પણ વાત બરોબર સમજી શકતી ન હતી તો પણ તેઓ પોતાનો ગુસ્સો વખત વખત જણાવ્યા વિના રહેતા નહીં. એક વખતે બેગમ બારીએ ઊભી હતી તે વખતે એક દરવેશે ઊંચું જઈને પોકાર કીધો, એ બેગમ સાહેબ, સીધી મૌલાને યાદ કરો, સીધી મૌલાને યાદ કરો. તે એક ફરિશ્તો થઈ ગયો. તેની સખાવત એટલી તો હતી કે રોજ તેને બારણે હજારો ગરીબ લોકો એકઠા મળતા અને તેઓમાં તે રોજ 1000 મણ આટો, 500 મણ ગોશ્ત, 200 મણ ખાંડ અને તે પ્રમાણે ચોખા, તેલ, ઘી તથા બીજી ખાવાની વસ્તુઓ પહોંચતો. એવા સખી દરવેશને તમારા દુષ્ટ ખાવીને દે વગર કારણે નાલાયક કાફર લોકોની શિખામણથી મારી નખાવે. અચ્છા, અહીંયા એક દરવેશ એટલે કે જે ચોકીદાર હોય છે, બરાબર, એક જે છે જે ચોકીદાર હોય છે, અહીંયા બેગમ સાહેબને યાદ અપાવે છે કે તમારા છોકરાએ, તમારા સહેજાદાએ એક દરવેશને મારી નાખ્યો. જે દરવેશ જે છે સીધી મોલા નામનો દરવેશ છે, એક ફરિશ્તો હતો, એક સારો માણસ હતો. તેની સખાવત એટલી સારી હતી, ગરીબ લોકોએ એકઠા મળતા અને તે એનામાં 1000 મણ આટો, 25 મણ ગોશ્ત, જેવી ખાવાની વસ્તુઓ, ચોખા, તેલ, ઘી, ખાંડ વગેરે જે છે ખાવાની બીજી વસ્તુઓ વહેંચતો હતો. એવો સારો એવો દરવેશ જે છે એના તમારા દુષ્ટ ખાવીને દે વગર કારણે નાલાયક કાફર લોકોની શિખામણથી મારી નાખ્યો હતો. એવું જે છે જખમ પર જે મલમ છાંટવાની જગ્યાએ તે જે છે કહી શકાય નમક છાંટે છે. તેના સાસા ફળ નિપજ્યા છે તે તું જાણે છે. તેને મરતી વખતે શું કહ્યું છે તને યાદ છે? સીધી મોલાના મરણથી ખુદાતાલા ઘણો ગુસ્સે થયો. વાવણ ટોળિયો થયો તે અડધા કલાક સુધી પહોંચ્યો. એટલામાં તો એટલું અંધારું થયું કે દહાડો રાત જેવો દેખાયો. રસ્તામાં લોકો એક સાથે અથડાયા અને તેઓને ઘેર જવાનો રસ્તો સૂજ્યો નહીં. તે વર્ષે વરસાદ આવ્યો નહીં તેથી દુકાળ પડ્યો અને હજારો હિંદુઓ ભૂખથી રસ્તે ગલીએ ગલીએ મૂળદા થઈ પડ્યા અને આખા કુટુંબને કુટુંબ દુઃખને મારી જમના નદીમાં ડૂબી ગયા. દરબારમાં ફૂટ પડી, પાછાને ઘર તરફ મોટી આફત પડી. તેનો મોટો છોકરો ખાનખાના માંદો પડ્યો અને થોડે દહાડે મરી ગયો. પાછાની પણ થોડી મુદતમાં તેવી જ દશા થઈ. તેને તેના ભત્રીજાના હાલના પાછાએ મારી નાખ્યો. તેના ભત્રીજા હાલના પાછાએ મારી નાખ્યો. તેના વંશમાંથી રાજ જતું રહ્યું. બાકી રહેલા બે છોકરા પણ હમણાં જ માર્યા ગયા અને તારી યાદ અવસ્થા થઈ. સીધી મોલાનો શાપ આવી રીતે અમલમાં આવ્યો માટે બીજાના કીધેલા પાપના ફળ તું ભોગવે છે. દરવેશની આ સગળું કહેવાની મતલબ એટલી જ હતી કે તે બેગમને ચીડવવી તથા દરવેશ લોકોને વાસ્તે તેનો કેવો વિચાર છે તે તેની પાસેથી કઢાવો, પણ તે વાતમાં તે બિલકુલ નાઉમેદ થઈ ગયો. તેનો જવાબ આપવાને બદલે બેગમ પહેલાં જ પ્રમાણે જડભરત જેવી ઊભી રહી હતી અને એ કેટલી વાર પછી ખડખડ હસી પડી. પોતાના બોલ પવનમાં ઉડી ગયા એમ જાણીને દરવેશ નિરાશ થઈને આગળ ચાલ્યો. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે કે અલાઉદ્દીન ખિલજી જે છે એ પોતાના લોકો માટે પણ એટલો હાનિકારક, એટલો નુકસાનકારક હતો જેટલો બીજા વિધર્મીઓ એટલે કે કહી શકાય કે બીજા લોકો માટે હતો, બીજા કોઈ પણ ધર્મના જેમ કે હિન્દુ ધર્મના લોકો માટે પણ એટલો જ હતો. બરાબર, પોતાના રિલેટિવ્સ હતા, પોતાના જે ફેમિલી મેમ્બર્સ કહી શકાય, પોતાના જે કહી શકાય વંશના લોકો સાથે એને આવો વ્યવહાર કર્યો તો ઓબ્વિયસલી એક કહી શકાય કે ઘણો નિર્દય અને ઘણો દગલબાજ અને ઘણો દુષ્ટ હતો, બરાબર, એવું સાબિત થાય છે. આશા રાખું તમને આ પ્રકરણ ગમ્યું છે. વિડીયો તમે અહીંયા સુધી જોઈ લીધો છે, તમારી મહેનતને સફળ કરજો અને લાઇક ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફર્સ્ટ ઓફ ઓલ જો ના કર્યું હોય, અને બેલ આઇકન દબાવી દેજો વિડીયોને લાઇક, અને તમને શું ગમ્યું શું ના ગમ્યું એની કમેન્ટ જરૂરથી કરજો. અમારે તમારે મંતવ્યો જોઈએ છે આ સિરીઝ ચાલુ રાખવા માટે, બરાબર. બાકી નેક્સ્ટ આપણે છઠ્ઠા પ્રકરણમાં મળશું. આવજો.